गुड्डू मुझे भी खाना है। गुड्डू सर लाइव स्टार्ट हो गया, आप तो स्टार्ट कीजिए मीटिंग। अच्छा जयेश भी को इनवाइट कौन करेंगे? कश्यप अंकल, कश्यप अंकल करने आ रहे हैं। कश्यप सर चलने देसाई साहब आवाज नहीं आवतो। नमस्कार मित्रों, पीएमसी गुजरात स्वाध्याय सीरीज में आप सर्वे नु स्वागत छे। आजे स्वाध्याय सीरीज नी अंदर जे वक्ता बोलवाना छे एमनु नाम छे सीनियर पिरामिड मास्टर जयेश भाई जोगी। एओ श्री आईटी प्रोजेक्ट मा मैनेजर छे, बरोडा मा प्रोजेक्ट मैनेजर। 7 वर्ष यूएस पण રહીને આવ્યા છે, 20 વર્ષથી વધુ સોફ્ટવેર ફિલ્ડનો અનુભવ છે અને અત્યારે ન્યુમરેટર LLC યુએસ બેઝ માર્કેટ રિસર્ચ કંપની છે, જે યુએસમાં છે, કેનેડા, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયામાં। એની અંદર એ અત્યારે પ્રોજેક્ટ મેનેજર તરીકે સર્વિસ કરી રહ્યા છે। 10 વર્ષથી વધુ સમયથી એ મેડિટેશન્સ કરે છે રેગ્યુલર, અને તમને બધાને ખબર હશે જે ગયે વખતે પણ આવ્યા હશે લાસ્ટ મંથની સિરીઝની અંદર, તો 10 ઓક્ટોબરને દિવસે એમણે કેનોપનિષદ પર બોલ્યા હતા। ઉપનિષદમાં એમની માસ્ટરી છે, એટલા માટે આજે પણ એવો ઈશાવાસ્યમ સબ્જેક્ટ લઈને આવ્યા છે। આ આખું જગત ઈશથી ભરેલું છે, એ આજે સિદ્ધ કરશે। તો આવો આપણે જયેશભાઈને વેલકમ કરીએ। વેલકમ જયેશભાઈ, ઓવર ટુ યુ, સ્ટાર્ટ। થેન્ક યુ કશ્યપ અંકલ એન્ડ બધા જેટલા અહીંયા હાજર છે, બધાને હું થેન્ક્સ કહું છું કે તમે અહીંયા આવ્યા, કેમ કે એવું હોય છે ને કે શ્રોતા હોઈએ તો પેલા વક્તાને પણ મજા આવે, એટલે વક્તાને વધારે પડતું ઉત્સાહ ક્યારે થાય કે અંદર ઓડિયન્સ ઘણી બધી બેઠી હોય ને તો વધારે મજા આવતી હોય છે। એટલા હું બધાને થેન્ક્સ કહું છું કે જે અત્યારે અહીંયા આવ્યા, અને આ ઈશા ઉપનિષદ મેં લીધો છે, એની પેલા ગયા વખતે મેં કેનો ઉપનિષદ લીધો। મને ખબર નહીં, નાનપણથી જ આ ઉપનિષદ છે, ગીતા છે, કે એની અંદર થોડુંક વધારે રસ છે, અને મને એમ લાગે કે એમાં આપણે કંઈક જાણે કે એની અંદરથી જાણીને આપણે બીજાને પણ સમજાવે તો આગળ આપણા માટે પણ સારું છે, એટલે આગળ જે જાણશે, જે જાણે, કેમ કે આ બધી વસ્તુ એવી છે કે બધાને ઇન્ટરેસ્ટ તો હોય છે પણ અઘરું એવું લાગે ને કે ભાઈ કેવી રીતે થશે, શું થશે, હું કેવી રીતે બોલી શકીશ, કે કેવી રીતે મને કેવી રીતે સમજણ પડશે। પેલી તો એ વસ્તુ છે કે સંસ્કૃત જોવે, એક શ્લોક જોવે, એટલે સમજણ કેવી રીતે પડશે એના ઉપર જ એ ગોળ ગોળ ફરવા લાગે। તો સૌથી પહેલા હું બધાને થેન્ક્સ કહું છું અગેન, અને હવે આ મેં ઈશા ઉપનિષદ લીધો છે એના માટે,
કે ઘણી બધી વસ્તુ છે હું લઈ શકતો હતો પણ મેં ઈસા ઉપનિષદ લીધો એટલા માટે કેમ કે હું દર ગુરુવારે આપણે સાંઈ ચરિત્ર છે જે સાંઈ ચરિત્રની પુસ્તક આવે છે એ હું એ વાંચતો હોઉં છું સાંઈ ચરિત્રમાં પણ ઘણા બધા તમને એના અનુભવ પણ તમને મળશે અને ઘણી બધું જ્ઞાન પણ એની અંદર મળશે અને એની અંદરમાં આપણે શ્રી સાંઈબાબાએ અને એમના જે શિષ્ય હતા અને એના જે ફોલોવર્સ હતા એની વચ્ચે પણ ઘણા એવા પેલા સંવાદ હોય છે જે એમને જ્ઞાન આપતા હોય છે એ બધું એની અંદરમાં છે એની અંદરમાં એવું પણ છે કે સાંઈબાબા ઘણા બધાને જ્ઞાન આપવા માટે પુસ્તક પણ આપતા હતા કે આ પુસ્તક વાંચ તો તને વધારે સારું રહેશે તને આગળ તારું ફ્યુચર એમાં સારું છે તો એમાંથી એક ચેપ્ટર છે હું અત્યારે એ લઉં એ થોડુંક હિન્ટ આપું છું કે કેમ મેં સુકામાં લીધું તો સાંઈબાબાને તમે વાંચ્યું હશે તો વધારે એમના જે ભજન જે લખ્યા છે કે એમની જે આરતી લખી છે એમાં છે દાસગણું મહારાજ જે દાસગણું મહારાજ હોય છે એ પણ આ ઈસા ઉપનિષદ ઉપર થોડુંક અધ્યયન કરતા હતા પણ એમાં છે ઘણી વખત એમને એમ શું કહેવાય કે ડાઉટ થાય કે કેવી રીતે થશે શું થશે તો એ સાંઈબાબા પાસે આવે છે કે મારી પાસે આ ઈસા ઉપનિષદ હું વાંચું છું પણ મને એમાં ઘણી ખબર નથી પડતી ઘણી ગૂંચ પડે છે તો સાંઈબાબા એમને કહે છે કે ભાઈ તું એક કામ કર તું મુંબઈમાં હું અત્યારે ભાઈનું નામ મને યાદ નથી કે એના ઘરે જા ત્યાં તારી આ ગૂંચ જે છે એ બધી તારી ત્યાં સોલ્વ થઈ જશે ત્યાં તને બધું જ્ઞાન મળશે સાંઈબાબા પેલા દાસગણું મહારાજને થાય કે ભાઈ મને પેલા આના ઘરે જઈને હું ઈસા ઉપનિષદનું શું જ્ઞાન લઈશ તો એમના ઘરે જાય છે મુંબઈ ઘરે જાય છે અને એના ઘરે રોકાય છે તો એમને ત્યાં જયારે સવારના વહેલા ઉઠે છે ત્યારે એક અવાજ એના સંભળાય છે એક આમ મરાઠી પેલું ગીત હોય છે કે નવ વારી સાડી મારે લાવી છે કે મારે જોઈએ છે એવું એક ભજન એ રીતે ગીત હોય છે તો એ ગાતી હોય છે એક છોકરી ગાતી હોય છે તો દાસગણું મહારાજને થાય છે કે આ કોણ ગાય છે કેમ કે એમના જેના ઘરે રોકાણ હતા ત્યાં અવાજ આવી રીતે આવ્યું હતું તો ત્યારે એ જુએ છે તો એ જુએ છે કે એને ત્યાં એક બે છોકરીઓ કામ કરવા આવતી હોય છે જે આપણે પેલા મેડ કે આપણે કે હાઉસ હેલ્પ કે એ આવે છે આવતા હોય છે કામ કરવા તો એ આ ભજન ગાતી હતી કે ભાઈ મારે આવી રીતે જોઈએ છે સાડી તો દાસગણ મહારાજને થાય છે કે આ એની પાસે અત્યારે કંઈ નથી અને એકદમ ફાટેલા પોતે જ્યારે આવી હતી કામ કરતી હતી ત્યારે એના કપડાં પણ ફાટેલા હતા અને એ કામ કરતી હતી અને પણ બહુ ખુશ હતી બહુ જ આમ ખુશ મિજાજથી હતી તો એને જોવે છે દાસગણું મહારાજ પછી જેને ત્યાં રોકાણા હોય છે અને દાસગણું મહારાજ બહુ ફેમસ એનું છે આની અંદરમાં સાંઈ ચરિત્રની અને આપણા એમના જે આપણે આરતી ને બધું છે એમનું જ લખેલું છે તો એમને થાય છે કે પેલા જેને ત્યાં રોકાણા હોય છે એને થાય છે કે હું એઝ એ દાસગણું મહારાજને કંઈક મારે આપણે ઘરે આવી રીતે એટલા મોટા મહેમાન પધાર્યા છે તો મારે કંઈક એને આપવું જોઈએ તો દાસગણું મહારાજને કહે છે કે હું તમારા માટે આ એક ધોતિયાની જોડ લઈને આવ્યો છું એ તમે સ્વીકાર કરો તો દાસગણું મહારાજ કહે છે કે હું ધોતિયાની જોડ ત્યારે સ્વીકાર કરીશ કે જ્યારે કે આ મારે આ જે છોકરીઓ લોકો કામ કરવા આવે છે એના માટે પણ એક સારી જરીવાળી સાડી લઈને આપો તો હું એને સ્વીકાર કરીશ તો પેલા જે હતા એ શ્રીમંત હતા તો એ જે લઈને સરસ જરીવાળી સાડી લઈને આવે છે અને દાસગણું મહારાજ એ જે કામ કરવા આવે એ બંને છોકરીને એને આપે છે એ બહુ જ ખુશ થઈ જાય બહુ જ આમ અંદરથી એટલી ખુશ થાય છે અને આમ જ્યારે બીજે દિવસે કામ કરવા આવે છે તો એ જ વાળી સાડી પહેરીને આવે છે અને એને દાસગણું મહારાજને જોઈને બહુ ખુશ થઈ જાય કે અરે શું વાત છે મારે આ મેં જે કીધું એ રીતે પહેરીને આવી બહુ સરસ સારું કહેવાય પણ ફરી પાછું બીજે દિવસે જુએ છે તો ફરી પાછું એ જ જે કપડાં જે હતા જે જૂના હતા એ જ ફરી પાછા કપડાં પહેરીને આવે છે અને ફાટેલા ને એવા તો દાસગણું મહારાજને એમ ત્યારે પછી એને થાય છે આભાસ થાય છે કે જ્યારે આ સાંઈબાબાએ જે મને મોકલ્યું છે કે ઈસા ઉપનિષદની ગૂંચ કે શું છે આપણે એની અંદરમાં શું જાણ શું મને ત્યાં ગૂંચ થઈ રહી છે એ હવે મને ખબર પડી
કેમ કે એ જે બંને છોકરી આવી હતી કામ કરતી હતી એને આટલી સરસ સાડી ને એ રીતે આપ્યું તો પણ એને નવી વસ્તુ માટે આસક્તિ નહોતી. એટલે ઈસા ઉપનિષદમાં એ બતાવવામાં આવે છે કે તમે આસક્તિ ના રાખો કે મોહ ના રાખો, કેમ કે જે તમે મોહ રાખશો તો તમે આસક્તિમાં કર્મ ફલમાં બંધાશો. એટલે એમને પછી એની ગૂંચ જે હતી કે આની અંદરમાં એની શું કહેવાય કે એનું સોલ્યુશન આવે છે અને એમને સરસ લાગે છે અને ગમે પણ છે કે મને હવે મને ખ્યાલ આવી ગયો કે મારે ક્યાં ભૂલ થતી હતી અને એને પછી એના મયમાં બહુ પ્રગતિ કરે છે. તો મેં આ જ્યારે વાંચ્યું સાંઈ ચરિત્રમાં અને પછી મેં એઝ એ નાનકડી બુક છે મેં પછી એની લીધી ઈસા ઉપનિષદ મેં પણ ખરીદી અને વાંચી કે શું છે, કેમ કે હું કોઈ પણ વસ્તુ લઉં ને એને એની સાથે રિલેટ કરવાનો ટ્રાય કરું કે ભાઈ આ સાંઈ ચરિત્રમાં કે કોઈ બુકમાં લખેલું છે તો આપણે એ બુક લઈએ અને એનું અધ્યયન કરીએ તો શું છે અને આપણે કેવી રીતે એની અંદરમાં જાણી શકીએ છીએ, કેવી રીતે આની અંદર ઊંડે ઉતરી શકીએ. તો મેં આ ઈસા ઉપનિષદ એ પછી લીધી, મેં પણ પોતે વાંચી અને પછી એના પર આ બુક લીધી અને કે 5-6 વર્ષ થઈ ગયા, 2-3 વખત વાંચી ગયો. પણ આ બધી વસ્તુ એવી છે ને કે બહુ છે ને કે ગુણ જ્ઞાન કે બહુ જ અંદર ઉતરવું પડે, કેમ કે એક એક શ્લોક જે હોય છે એનું પણ એટલા બધા ભાવાર્થ હોય છે ને કે તમને એની અંદરમાં ઘણું જાણવા મળે અને ઘણું તમને એની અંદરમાંથી જાણી શકો છો, બીજાને સમજાવી શકો છો અને જીવનમાં કેવી રીતે રહેવું એ પણ તમે કરી શકો છો. તો હું જે આપણે શરૂ કરીએ એની પહેલા એક નાનકડો આપણે ઈસા ઉપનિષદનું જે શ્લોક છે એ હું અત્યારે હું બધાને સંભળાવ કરું છું કે જેનાથી ખબર પડે કે આ શ્લોક શું છે અને શું કહેવા માંગે છે. કેમ કે ઈસા ઉપનિષદની અંદરમાં છે ને 18 શ્લોક છે, જેવી રીતે મહાભારતની અંદરમાં 18 અધ્યાય છે કે ગીતાની અંદરમાં પણ છે કે 18 ચેપ્ટર છે, એ રીતે આ ઉપનિષદમાં ઈસા ઉપનિષદમાં 18 શ્લોક છે અને એક એક શ્લોક એક એક અધ્યાય જેવા છે કે જેની અંદરમાં ઘણું બધું જ્ઞાન તમને આપવામાં આવે છે. કે સૌથી પહેલા એની અંદરમાં જે હોય છે શાંતિ પાઠ હોય છે, જેવી રીતે બધામાં હોય છે, કેન ઉપનિષદમાં પણ શાંતિ પાઠ હતું કે એનાથી તમારે મનને શાંત થાય, મનને બધું જે છે મન શરીર ચિત્ત એ બધું શાંત થાય એટલા માટે શાંતિ પાઠ હોય છે. એના પછી પેલા જે બે મંત્ર છે આની અંદરમાં એને એના વિષયમાં બે મંત્ર જે છે એ સાધના માટેના હોય છે, જેના માટે જ્ઞાન અને કર્મ એ બે મંત્રના વિષયમાં કહેવામાં આવ્યું છે શરૂઆતના બે મંત્રમાં. અને એમાં પણ છે પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ, એ શું છે પ્રવૃત્તિ માર્ગ શું છે અને નિવૃત્તિ માર્ગ શું છે એના વિષયમાં પણ કહેવામાં આવ્યું છે. અને ત્રીજો જે મંત્ર આવે છે એનામાં એની અંદરમાં અજ્ઞાનીની અવસ્થા કે અજ્ઞાની કેવો હોય છે એની અવસ્થાનું વર્ણન છે અને બહુ સરસ છે કે અજ્ઞાની શું છે, કેવી રીતે એની કે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ કેવી રીતે જઈ શકે છે એને પણ સરસ વર્ણન કરેલું છે. અને ચોથા અને પાંચમા મંત્રમાં બ્રહ્મ કે બ્રહ્મ શું છે, બ્રહ્મનું સ્વરૂપનું વર્ણન કરેલું છે જેનાથી આપણે બ્રહ્મ સ્વરૂપ પામી શકે છે, બ્રહ્મને જાણી શકે છે. અને છઠ્ઠો અને સાતમો મંત્ર જે છે અને જ્ઞાનીના લક્ષણ કે જ્ઞાની કેવો હોય છે એના લક્ષણ બતાવવામાં આવ્યા છે. અને આઠમા મંત્રમાં આત્માનું સ્વરૂપ કેવી આત્માનું સ્વરૂપ શું છે એનું બતા કહેવામાં આવ્યું છે. અને એવી રીતે જ 9-14 મંત્ર સુધી ઉપાસના કેવી રીતે કરવી અને ક્યાં ક્યાં ઉપાસના કરવી અને ઉપાસનાનું વિધિપૂર્વક પણ બધું સમજાવવામાં આવ્યું છે, એ 9-14 મંત્ર સુધીમાં સમજાવવામાં આવ્યું છે. અને 15-18 મંત્ર જ્ઞાનની ઉપલબ્ધિ કે જ્ઞાન છે જ્ઞાનની ઉપલબ્ધિ કેવી રીતે થાય છે એની માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી છે. કેમ કે આ બધું ક્યારે થઈ શકે કે જ્યારે આપણે આ બધું હું તમને એક જ સારમાં કહું કે છેલ્લો મંત્ર જે છે 15-18 જે અત્યારે આપણે જે કહેવાય ને લેવલ, પેલો લેવલ બીજો લેવલ ત્રીજો લેવલ, તો અત્યારે જેટલા પણ આપણી સાથે જોડાયેલા માસ્ટર્સ છે એ બધા મને તો એવું લાગે છે કે આપણે 15-18 મંત્રના પહોંચી ગયેલા છે. કેમ કે બધા આપણે ધ્યાન માર્ગની અંદરમાં છે કે ધ્યાન માર્ગથી અંદર તમે બ્રહ્મને પ્રાપ્ત કરી શકો છો અને પરમ તત્વને પ્રાપ્ત કરી શકો છો. તો હું અત્યારે એ આપણે મંત્ર જે છે આપણે શરૂ કરું છું એટલે બધા હાથ જોડી
જે રીતે આપણે શીખવાડવામાં આવ્યું છે કે આવી રીતે ક્રોસ કરી, હાથ ક્રોસ, પગ ક્રોસ કરીને બેસી જાઓ અને આંખ બંધ, અને બની શકે તો આ જે મંત્ર બોલાય છે એની સાથે તમે મંત્રનું ઉચ્ચારણ નહીં કરતા, પણ તમે તમારે શ્વાસથી જોડાયેલા રહેજો. જેમ જોડાશો એમ એટલું તમને જ્ઞાનનું વધારે આવશે. पूर्णस्य ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जेथा मा गृधः कस्य स्विद्धनम्. ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जेथा मा गृधः कस्य स्विद्धनम्. कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे. कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे. असुर्या नाम ते लोका अन्धेन तमसा वृताः तांस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः. असुर्या नाम ते लोका अन्धेन तमसा वृताः तांस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः. अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षात् तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिष्वादधाति. अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत् तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिष्वादधाति. तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः. तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः. यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानम् ततो न विजुगुप्सते. यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते. यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानतः तत्र को मोहकः शोका एकत्वम् अनुपश्यतः. यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानतः तत्र को मोहकः शोका एकत्वम् अनुपश्यतः. सपर्यगात् शुक्रमकायमव्रणम् अस्नाविरं शुद्धमपापविद्धम् कविर्मनीषी परिभूस्वयंभूर् याथा तथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतिभ्यः समाभ्यः. सपर्यगाच्छुक्रमकायमव्रणम् अस्नाविरं शुद्धमपापविद्धम् कविर्मनीषी परिभूस्वयंभूर् याथा तथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतिभ्यः समाभ्यः.
अंधम तमः प्रविशन्ति ये अविद्यामुपासते ततो भूय इवते तमोय उविद्यायां रतः अंधम तमः प्रविशन्ति ये अविद्यामुपासते ततो भूय इवते तमो यो विद्यायां रताः अन्यदेवाहुर्विद्यया अन्यदाहुरविद्यया इति शुश्रुमधीराणां येनस्तद्विचचक्षिरे अन्यदेवाहुर्विद्यया अन्यदाहुरविद्यया इति शुश्रुमधीराणां येनस्तद्विचचक्षिरे विद्यां च अविद्यां च यस्तद्वेदो भयं सह अविद्यया मृत्युं तीर्त्वा विद्यया मृतमश्नुते विद्यां च अविद्यां च यस्तद्वेदो भयं सह अविद्यया मृत्युं तीर्त्वा विद्यया मृतमश्नुते अंधं तमः प्रविशन्ति ये असंभूतिमुपासते ततो भूय इवते तमो यौ संभूत्यां रताः अंधं तमः प्रविशन्ति ये असंभूतिमुपासते ततो भूय इवते तमो यौ संभूत्यां रताः अन्यदेवाहु संभवात् अन्यदाहुरसंभवात् इति शुश्रुमधीराणां येनस्तद्विचचक्षिरे अन्यदेवाहुसंभवात् अन्यदाहुरसंभवात् इति शुश्रुमधीराणां येनस्तद्विचचक्षिरे संभूतिं च विनाशं च यस्तद्वेदो भयं सह विनाशेन मृत्युं तीर्त्वा संभूत्यामृतमश्नुते संभूतिं च विनाशं च यस्तद्वेदो भयं सह विनाशेन मृत्युं तीर्त्वा संभूत्यामृतमश्नुते हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखं तत्त्वं पोषन्नपावृणु सत्यधर्माय दृष्टये हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखं तत्त्वं पोषन्नपावृणु सत्यधर्माय दृष्टये पोषन्नेकरशे यमसूर्यप्राचापत्य व्यूहरश्मिन् समूह तेजो यत्ते रूपं कल्याणतमं तत्ते पश्यामि योऽसावसौ पुरुषः सोऽहमस्मि पोषन्नेकर्षे यमसूर्यप्राजापत्य व्यूहरश्मिन् समूह तेजो यत्ते रूपं कल्याणतमं तत्ते पश्यामि योऽसावसौ पुरुषः सोऽहमस्मि वायुरनीलम् अमृतम् अथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतोस्मर कृतं स्मर क्रतोस्मर कृतं स्मर वायुरनीलम् अमृतम् अथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतोस्मर कृतं स्मर क्रतोस्मर कृतं स्मर अग्निनयसुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठां ते नम उक्तिं विधेम अग्निनयसुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठां ते नम उक्तिं विधेम हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे।
10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. धीमे धीमे हवे आपणे पाछा आवी जईए. तमारा बे हाथ आँखों पर राखो. धीमे धीमे हवे आँख ओपन करवा करो अने आपणे पाछा जोड़ाइए आनी अंदर में. आपणो जे अत्यारे अध्याय जे लीधो छे एनी अंदर हवे मैं एक नानकडो बहु एक बनाव्यू छे प्रेजेंटेशन कि जेनाथी आपणे वधारे अंदर में जाणी शकीए कि आ शुं कहेवा मांगे छे. ईसो 19 શું કહેવાય. અત્યારે આપણે જાણ્યું કે આ શ્લોક છે એ જે 18 શ્લોક છે એ આપણે અત્યારે જોયા કે શું છે અને એની સાથે સાથે આપણે ધ્યાન પણ કર્યું કે આપણે ધ્યાનથી શું ફાયદો છે, શું કરી શકીએ. તો હું અત્યારે ગયા વખતે જ આપણે જાણ્યું હતું કે ઉપનિષદ એટલે શું. જે અત્યારે જે નવા છે, જે નવા જોડાયેલા હોય તેને કહ્યું ઉપનિષદ એટલે કે આપણે ગુરુ પાસે જઈને શીખવું એને ઉપનિષદ કહેવામાં આવે છે. અને અત્યારે હમણાં આપણે ઈસો ઉપનિષદ લીધો છે. તે આ ઉપનિષદની અનુભૂતિ વિશ્વની અસ્થિરતા, શારીરિક વાસ્તવિકતા પર ભાર ખાસ મૂકવામાં આવ્યો છે અને એની અનુભવ સંવેદના કહેવામાં આવી છે. ઈસા ઉપનિષદ ની અંદરમાં છે અદ્વૈત દર્શન કે અદ્વૈત જે છે આપણે બે હોય છે. આપણે અત્યારે વધારે ચર્ચામાં નથી ઉતર્યું દ્વૈત ભાવ અને અદ્વૈત ભાવ. તો અદ્વૈત ની અંદરમાં ખાસ કહેવામાં આવ્યું છે અને ભગવાન અને બ્રહ્મ ને કેવી રીતે અસ્તિત્વમાં છે એના વિષયમાં કહ્યું છે. અને એની ફરજ કે આપણે ફરજો નહીં હોય બ્રહ્મ ને પ્રામાણિક ન્યાય કેવી રીતે છે, કેવું શું મુક્તિ કેવી રીતે મળશે એ બધું અહીંયા કહેવામાં આવ્યું છે કે આપણે જાણી શકીએ મુક્તિ માટે બ્રહ્મ ફરજિયાત છે. એટલે બ્રહ્મને જાણ્યા વગર આપણે મુક્તિ મળી શકતી નથી. પહેલા શ્લોકની અંદરમાં આ કહેવામાં આવ્યું છે આ બધું ભગવાન દ્વારા વસાવેલું છે અને જે પણ સ્થાનાંતરણ છે બ્રહ્માંડ અહીં છે અને ત્યાગ દ્વારા બધી વસ્તુઓનો આનંદ માણો. જે હમણાં અમે આપણે દાસગણુની આપણે વાર્તા કીધી મેં કે એ રીતે કોઈ પણ વસ્તુની આસક્તિ નહીં રાખવાની કે મોહ નહીં રાખવાનો અને ત્યાગ દ્વારા હંમેશા રહેવાનું અને કોઈ પણ લાલચમાં બંધાવવાનું નહીં. અને બીજી વસ્તુ બીજા શ્લોકમાં છે કે આપણે કેવી રીતે આપણે કેમ કે મનુષ્યનું જીવન છે 100 વર્ષ કહેવામાં આવ્યું છે તો કેવી રીતે 100 વર્ષ જીવી શકીએ છીએ એની વિષયમાં પણ કહેવાયું છે. અને અંધકારમાં ડૂબેલા હોય જે કીધું અજ્ઞાની એને કેવી રીતે આપણે બહાર લાવી શકીએ છીએ. અને ચોથા શ્લોકમાં મન કરતા પણ ઝડપી શું છે અને કેવી રીતે આપણે આગળ રહી શકીએ, કેવી રીતે ચલાવે છે એ બધું એની અંદરમાં કહેવામાં આવ્યું છે. અને પાંચમા શ્લોકની અંદરમાં કે બ્રહ્મને કેવી રીતે છે જે આપણે આત્માને વિષયમાં બ્રહ્મના વિષયમાં છે એ પણ કહેવામાં આવ્યું છે. અને બીજી વસ્તુ કે જે સ્વયં શું છે અને ક્યાં ક્યાં છે એના વિષયમાં છે 6ઠા શ્લોકની અંદરમાં. અને 7મા શ્લોકમાં કે બધા માણસો એકત્વ આપણે એકત્વ ભાવ વનનેસ જે આપણે વાત કરીએ છીએ એના વિષયમાં પણ કહેવામાં આવ્યું છે. અને 8મામાંની અંદરમાં કે આપણે જે શરીર છે કે કેવી રીતે ખુશખુશાલ અને કેવી રીતે રહી શકે છે, શું કરી શકે છે એના વિષયમાં છે. અને 9મા વિષયમાં કે એની અંદરમાં આ કે આપણે મેં કીધું અજ્ઞાનીને કેવી રીતે આપણે બહાર લાવી શકે છે, એને કેવી રીતે કરી શકે એના વિષયમાં છે. અને બીજી 10માની અંદરમાં બધું સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે આપણે પ્રાપ્ત કરવાનું છે, કેવી રીતે જાણવાનું છે એ બધું કહેવાયું છે. એ રીતે 11 અને 12 ની અંદરમાં પણ સેમ એ રીતે જ કહેવામાં આવ્યું છે.
તેરમા શ્લોકમાં સ્પષ્ટ પરિણામ કેવી રીતે છે, કેવી રીતે પ્રકટ થાય છે અને કેવી રીતે તમે અસત્યથી દૂર કે સાંભળવું છે સત્યને સમજાવવામાં આવ્યું છે. અને ચોથા શ્લોકની અંદરમાં જે પ્રકટ છે અને પ્રકટ છે એ બંનેને સમજણ અને એની ભક્તિ મૃત્યુને પણ કેવી રીતે છે એ પણ બનાવ્યું છે. અને પંદરમા શ્લોકની અંદરમાં સત્યનો ચહેરો જે આપણે કહીએ છીએ ઓ પુષાન જે હમણાં શ્લોકમાં કહેવામાં આવ્યું એને કેવી રીતે ઉજાગર કરે છે એ પણ છે એની અંદરમાં. એવી રીતે છઠ્ઠા 16મા શ્લોકમાં પણ એવી રીતે છે. અને આપણો જે શ્વાસ છે અમર શ્વાસ કેવી સાથે કેવી રીતે મળી જાય છે, કેવી રીતે આપણે અમરત્વને પરમ તત્વને કેવી રીતે પ્રાપ્ત છે એ એની અંદરમાં કહેવામાં આવ્યું છે. અને 18મા શ્લોકમાં જે આપણે અગ્નિથી કે આપણે જ્યારે જોઈએ છે અગ્નિમાં બધું બળીને રાખ થઈ જાય છે એવી રીતે આપણા જે કર્મ બંધનથી આપણે કેવી રીતે બળીને રાખ થઈને આપણે ફરી પાછા આપણે બ્રહ્મને કેવી રીતે નજીક જઈ શકે એના વિષયમાં કહેવામાં આવ્યું છે. હવે હું વધારે આપણે ટાઈમ ન લેતા હવે ફરી પાછું હું આગળ કહું છું કે આની અંદરમાં એવું કહેવામાં આવ્યું છે કે જેમ બ્રહ્મ છે એવી રીતે જીવાત્મા પણ છે. કે બ્રહ્મની અંદરમાં શું છે કે બ્રહ્મને આપણે રાષ્ટ્રપતિ કહેવામાં આવે છે અને જીવાત્મા હોય છે એને ઉપરાષ્ટ્રપતિ કહેવામાં આવે છે. કે જે ઉપરાષ્ટ્રપતિ જીવાત્મા છે એ બ્રહ્મથી બહુ જ નજીક હોય છે, ઘણી નજીક હોય છે પણ ઘણા આપણે એને જાણી નથી શકતા. તો આની અંદરમાં આપણે જાણવાનું છે કે બ્રહ્મને કેવી રીતે આપણે જાણી શકીએ. કેમ કે તમે જોશો કે આપણી સૃષ્ટિ કે આપણે પૃથ્વી છે કે સૃષ્ટિ છે ઘણી વખત પ્રલય થાય છે અને ફરી પાછું બને છે. તો એ જે બને છે અને કેવી રીતે આગળ જાય છે એના વિશેની અંદરમાં છે. કેમ કે મેં આ જયારે મારું આ ચાલુ કર્યું મારી આ સ્પિરિચ્યુઅલ લાઈફ ત્યારે મને આમ શું કે ક્યુરિયોસિટી હતી, બહુ જ જાણવાની ઈચ્છા હતી કે આ જે છે કે મને એવું થતું કે આપણે અત્યારે વસ્તી જે છે 700 કરોડ જેટલી થઈ ગઈ, એટલે બધા અત્યારે જીવાત્મા છે, મિનરલ કિંગડમ છે, એનિમલ કિંગડમ છે, આટલા બધા કિંગડમ છે. તો બધાની અંદર જે છે એની અંદરમાં જે બ્રહ્મ છે એ કેવી રીતે હોય છે. કેમ કે આટલા આપણે જયારે પેલા હતી વસ્તી જયારે ઓછી હતી તો કોઈ પણ વસ્તુ જે હોય છે કે જયારે ઓછી હોય છે તો નવી જયારે જરૂર પડે ત્યારે એને બનાવવી પડતી હોય છે. તો જયારે બનાવવી પડે તો કેવી શું કરવાનું હોય છે. અને જયારે કોઈ વસ્તુ સમાપ્ત થઈ જાય છે જે પૂર્ણ થઈ જાય છે તો ફરી પાછી ક્યાં મળે છે. તો મને આ બહુ ક્યુરિયોસિટી હતી કે શું છે. તો એની અંદરમાં એવું છે કે બ્રહ્મ છે એ પૂર્ણ છે. કે જયારે પણ એ અંદરમાં કે જયારે આપણે જોઈએ કે આપણે આ જે સંસાર છે કે પ્રલય થાય છે અને ફરી પાછું બને છે તો પણ એ બ્રહ્મનું કોઈ દિવસ નાશ થતો નથી. એ જેટલું છે એટલું જ રહેવામાં આવે છે, એમાં કોઈ વધતું નથી કે કોઈ દિવસ ઘટતું નથી. તમે જોયું હશે કે આપણે એક બકેટ હોય કે ડોલ હોય એની અંદરમાં તમે એક ગ્લાસ પણ પાણી લેશો તો શું છે કે પાણી જે છે એનું લેવલ તમારું ઓછું થઈ જાય છે પણ એની અંદર ફરી પાછું પાણી એડ કરવામાં તો પાણીનું લેવલ વધી જાય છે. પણ એવી વસ્તુ બ્રહ્મની અંદરમાં થતી નથી. આપણે પણ બધા જીવાત્મા છે, આપણે પણ બ્રહ્મના અંશ છે પણ આપણે જે બ્રહ્મથી અંશથી મળેલા છે પણ આપણે જે મળ્યા છે પણ એ બ્રહ્મની અંદરમાંથી કોઈ દિવસ એનું ઓછું થતું નથી અને કોઈ દિવસ વધારે થતું નથી. એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ જ રહે છે, એની અંદરમાં કોઈ દિવસ નાશ થતો નથી. એમાં એક બહુ સૂફી સંતે બહુ સરસ કીધું છે કે પળપળ કે ગયા પથ્થર લિખ લિખ સે ગયા ચોર જીસ પડને સે સાહેબ મિલે વો પઢાય ઓર. તો આ જાણવું હોય તો એ જ છે કે શું કરવું પડે કે એ જ ફરી પાછું આપણે ત્યાં જ આવે છે કે એના માટે ધ્યાન કરવું પડે કે જ્યારે ધ્યાન કરશો તો તમને આ બધું પ્રાપ્ત થઈ શકે છે. હવે બીજું એક સરસ ઉદાહરણ આપું છું. તમે આપણે જોયું હશે માટલું ઘરે રાખતા હશે માટલું, તો માટલું જે હોય છે એ માટીનું બનેલું હોય છે, એ માટીનું બનેલું હોય છે પણ જોયું છે કે જ્યારે તૂટી જાય છે તો શું થાય છે. આપણે તૂટી જાય છે તો આપણે બહાર ફેંકી દેતા હોય છે ગમે તે કરતા હોય કે આપણે, પણ એ માટીનું બનેલું હોય છે ફરી પાછું માટીમાં જ મળી જાય છે. એટલે માટીની કોઈ દિવસ આપણે કહે ઘટ થતી નથી અને કોઈ દિવસ વધારે થતું નથી. એવી રીતે જ છે કે જયારે આપણે કોઈ પણ આમ પામે નિર્વાણ પાકે આપણે કહીએ તો એ શું છે કે પાછું બ્રહ્મ તત્વને મળી જતો હોય છે. તો એને જયારે મળે છે
ત્યારે એની કોઈ દિવસ બળોતરી થતી નથી, અને જયારે આપણે આટલા બધા અત્યારે પોપ્યુલેશન વધી જાય છે, કેટલા બધા માણસો છે, તો પણ કોઈ દિવસ બ્રહ્મ તત્વનું કોઈ દિવસ ઓછું થતું નથી. કે જે રીતે આપણે જોઈએ, એક બહુ સરસ છે ઉદાહરણ, એક માતા અને છોકરા લોકોનું ઉદાહરણ છે, કે જયારે માતા હોય છે કે એ જે છે એક બે કે ત્રણ વખત બે ત્રણ આપણે એના છોકરાઓ હોય છે, બે ત્રણ હોય છે છોકરા, પણ કોઈ દિવસ માતામાં હોય છે એ બ્રહ્મ એ પૂર્ણ અને પૂર્ણ જ રહે છે, એનામાં પૂર્ણતાની કોઈ દિવસ કમી આવતી નથી. કેમ કે એના જે અંશ જે હોય છે, એના જે છોકરાઓ હોય છે, તો એ અંશ પણ એના જ હોય છે. પણ આપણે જોઈએ કે આપણે એમાં કોઈ પણ વસ્તુ લઈએ છે તેમાં કમી થતી હોય છે, એ રીતે માતા જે હોય છે એમાંથી જે અંશ જે બને છે, તો એમાં માતામાં અંશમાં કોઈ દિવસ કમી થતી નથી, એ પૂર્ણની પૂર્ણ જ હોય છે. એવી રીતે જ આપણે જોઈએ કે આપણે દુનિયામાં અત્યારે ઘણા બધા જોઈએ છીએ કે આપણે કહીએ કે સીડ્સ, આજકાલ તો ઓફિસમાં પણ અમે લોકો છે કે બોમ્બ સીડ્સ કરતા હોય છે, સ્પેશિયલી ફોર ધ મોન્સૂન સિઝનમાં બનાવીને સીડ્સ બનાવીને અમે લોકો અમારા ઓફિસ વાળા બધા જંગલમાં નાખવા જતા હોય છે, બધું કરતા હોય. પણ સીડ્સ શું છે? સેમ એ જ છે કે સીડ્સ જે આપણે બીજ કહેતા હોય છે, કે એની અંદરમાં કે એક બીજથી ઘણા બધા ઝાડ ઉત્પન્ન થઈ શકે છે, અને એ ઝાડની અંદરમાં પણ કેટલા બધા એ તો બીજ લાગી શકે છે, જે તમને એનાથી પણ ફરી પાછા આગળ બીજા ઘણા બધા ઝાડ થતા જાય છે, અને એને આગળ એનું જે સંસાર ચક્ર જેમ ચક્ર હોય છે એ ચાલુનું ચાલુ જ રહે છે. કે એની આવી રીતે છે કે આપણે જોઈએ કે મેં તમને હમણાં કીધું કે માટીનું બર્ત માટલાની વાત કરી, સેમ એવી રીતે છે. આ એક આપણે જેમ જોઈએ કે આ જગતની એક કલ્પના છે, કે જગતમાં પણ આવી રીતે જે આવે છે અને ફરી પાછું જાય છે, પણ એમાં કોઈ દિવસ પૂર્ણની કમી થતી નથી. જે આપણે પૂર્ણ મદ પૂર્ણમિદમ જે આપણે આપણે બોલ્યા એ છે, કે કોઈ દિવસ એની કમી થતી નથી. એવી રીતે આનું એક બહુ સરસ હજી છે શ્લોકની અંદરમાં, તમે સાંભળ્યું હશે અત્યારે, તેન તત્તેન વંચિતા. એટલે આની અંદર કહેવામાં આવે છે કે આપણે જોઈએ કે બધું તમે જે હોય એ તમે એન્જોય કરો, જે છે એને તમે એન્જોય કરો. તમે કોઈ દિવસ પોતાનું કે દિવસ આ મારું છે કે મારું આ કોઈ પણ વસ્તુ મારી છે, પણ એ તમારી નથી, એ ખાલી ફક્ત ટાઈમ બિંગ તમારી છે, એ પછી કોઈ બીજાની થવાની જ છે કોઈની પણ. તો આ જે છે કે એની અંદરમાં કહેવામાં આવ્યું છે, કોઈ પણ વસ્તુ છે એને ત્યાગપૂર્વક તમે લ્યો. જ્યારે તમે ત્યાગપૂર્વક લેશો અને તો તમને એને તમે એને માણી શકશો. કેમ કે કોઈ પણ જે હશે અને જો એની અંદર ત્યાગપૂર્વક અને એની અંદર આસક્તિમાં નહીં રહ્યો, તો તમે એના કોઈ બંધનમાં નહીં પડો, જે આપણે કહીએ કર્મ બંધન. કેમ કે આપણે જે છે જેટલા જન્મ લીધા છે, જેટલા જન્મ આવે છે, એ શેના માટે આવે છે? કે ઋણાનું બંધન, કે આ બંધનમાં પડો. જ્યારે તમે બંધનમાં પડો તો ફરી પાછું તમારે કરવું જ પડે, આવવું જ પડે. તો જ્યારે જ્યારે તમે બંધનમાં પડશો તો તમે ફરી પાછું ધરતી ઉપર આવવું જ પડે છે. અને એની અંદરમાં એવું છે કે કોઈ પણ કાર્ય તમે કરો મમતાવશ, કે બહુ ઘણી વખત છે ને ઘણા બહુ મમતાવશ થઈ જતા હોય છે, મોહવશ થઈ જતા હોય છે, તો એનાથી તમને બહુ જ આપણે શું કહે કે માનસિક અને શારીરિક બંને નુકસાન થતું હોય છે. કે તમે મમતાવશ થાવ તો તમે એ જે માર્ગ તમે અપનાવ્યો છે કે સ્પિરિચ્યુઅલ પાથ કે જે તમે માર્ગ અપનાવ્યો એનાથી તમે થોડા દૂર જતા જાઓ છો. તો કોઈ પણ મોહ બંધનમાં ના પડો, કોઈ મમતાવશ ના થાવ, અને કોઈ પ્રત્યે આસક્તિ ના રાખો. આસક્તિ રાખશો કે જો તમે આસક્તિ રાખશો તો તમને મનમાં દુઃખ થશે, મનમાં દુઃખ થશે એટલે શું, તમે કર્મ એક બીજા કર્મ બંધાશો. જો આસક્તિ નહીં હોય કે મમતા નહીં હોય તો તમે કર્મ બંધનમાં નહીં બંધાવો. તમારે જે તમારે એઝ એ શું કહે કે એની અંદર અમ લોકો એની અંદર એવું કહેતા જે રેગ્યુલર ચિન્મયમાં ત્યાં અમ લોકો એ કે ઈશ્વર તર્પણ બુદ્ધિ, એટલે ઈશ્વરને તમે જે આવ્યું મળ્યું છે એ તમે સમર્પણ કરો, અને જે પ્રસાદ જે આવ્યો છે જે તમને તમને કર્મફળથી જે તમને પ્રાપ્ત થયું છે એને ઈશ્વરનો પ્રસાદ સમજીને તમે રાખો, તો તમે કોઈ દિવસ કર્મ બંધનમાં નહીં પડો. કેમ કે અત્યારે આજકાલ જોવા જઈએ કે જે જનરેશન છે પેલા જોવે છે કે આઉટપુટ શું આવશે, કે મને રિઝલ્ટ શું આવશે તો હું એક કર્મ કરું. જો રિઝલ્ટની તમે રિઝલ્ટની ગણતરી કરીને તમે કરશો તો તમે કર્મમાં આવશો. પણ અત્યારે શું છે, બધાનો નેચર એવો થઈ ગયો છે કે ભાઈ મને પેલા બતાવો કે આનું શું થશે, આઉટપુટ શું હશે, રિઝલ્ટ શું આવશે. એટલે જ ઘણી વખત કે ગોલ સિક પેલા ગોલ નક્કી કરી નાખે છે, કર્મ કરવું કે ના કરવું એ છોડી દે છે આપણા ઉપર. પેલા ગોલ જ નક્કી કરે કે ભાઈ ગોલ શું છે, આપણો ગોલ ત્યાં પહોંચવાનો છે. પણ ભાઈ એના માટે મહેનત કરવી પડે છે. પણ જે પ્રેક્ટિકલ લાઈફની અંદર જોઈએ કે ઘણા બધા ગોલને એવું નક્કી કરે
કે ભાઈ મારે કાર લેવી છે કે મારે આ મોટા ઘરમાં જવાનું છે કે મારે આ કરવું છે તો શું છે તમે કર્મ બંધાવો અને જયારે તમારે કાર્ય પૂર્ણ ન થાય તો શું થાય મનમાં દુઃખ થાય જયારે મનમાં દુઃખ થશે તો શું થશે કે તમે કોઈ મોહમાં ફસાશો કોઈ લાલચમાં આવશો એની અંદરમાં તમે ધીમે 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 એક શું કહેવાય કે દલદલ કહેવાય એની અંદર ફસાતા જશો ધીમે 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 જેટલું તમે ટ્રાય કરશો એટલું તમે અંદર વધારે ખૂંચતા જશો એટલે કેવું છે કે એની અંદર તમે ફસાવ નહીં તો તમારે આગળ તમે નીકળી શકો છો કેમ કે આની અંદર એવું પણ કહેવાયું છે કે આપણે જે શરીર છે દિલની આપણે જે આપણે ધડકન છે કે આ મન છે એ કોનાથી થાય છે એને પણ આ જે ચલાવનાર જે હોય છે એને આપણે હજી સુધી જાણતા નથી આ બધું નિયંત્રણ કરે છે એ કોણ કરે છે એને હજી આપણે જ્યાં સુધી શરીર સુધી આપણે જે દેહ ધ્યાન રાખશું તો ત્યાં સુધી આપણને ખબર પડતી નથી કે આ કોણ છે શું છે કોણ ચલાવે છે કોણ જાણે છે ત્યાં સુધી ખબર પડતી નથી કેમ કે આની અંદરમાં શું છે કે જે વાસના અને તૃષ્ણા એની જે જળ છે ને એ મેં છું એટલે હું કે હું મેં કર્યું છે હું આનું ધ્યાન છું તમે પેલી એક ખીચડી સિરિયલ આવતી હતી એમાં ને મેને કિયા હૈ મેં કર્યું છે એટલે જ્યાં સુધી તમે હું કે મેં કર્યું છે મારું જ છે ત્યાં સુધી કરશો તો તમે શું છે કે તમે વાસના અને એમાં ફસાતા જશો એ તૃષ્ણા જે છે વાસના અને તૃષ્ણા એ બંને તમને એટલી રીતે એવી રીતે ફસાવી રાખે કે તમને એની અંદરમાંથી નીકળવા ના મળે તો એ તમે બધું ત્યાગ ભાવથી કરો જ્યારે તમે સર્વ ત્યાગ ભાવનાથી કરશો તો તમને બંધનમાં નહીં ફસાવ અને ત્યારે તમને એમાંથી બોધ થશે કે હવે આ એક મુક્તિનો માર્ગ છે અને હમણાં આપણે બહુ એક સરસ હમણાં આપણે સુરેશભાઈ પણ લેવાના છે આ ચેપ્ટર હાઉ ટુ લીવ 120 વર્ષ તો આની અંદરમાં એવું છે કે ઉપનિષદમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણું જે જીવન છે ને એ 100 વર્ષનું કહેવામાં આવ્યું છે કે 100 વર્ષનું એટલા માટે કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે 100 વર્ષના થાવ કે તમારે જયારે ઉંમર વધે જેમ જેમ તમે ક્લોઝ ટુ ધ 100 યર્સ ત્યારે તમારે છે તમે વૈરાગ્ય ભાવ પોતાની જાતે ઉદ્ભવ થાય ત્યારે તમારે તૃષ્ણા મમતા એ બધું ધીમે ધીમે ઓછું થતું જાય અને વૈરાગ્ય તરફ કે આ મારું છે કે આ મેં કર્યું છે એના તરફથી તમે ધીમે ધીમે એમાં ઓછા થતા જાઓ છો અને ત્યાર પછી તમે જે સાચો માર્ગ જે છે એ ત્યારે જ તમે લઈ શકો છો પણ એવું નથી કે આપણે 100 વર્ષના થઈએ ત્યારે આ માર્ગ લઈએ પણ એની પહેલા પણ આપણે આ માર્ગ કરી શકીએ છીએ કે એવું કે આપણે અત્યારે જે આપણે PSSM ની અંદરમાં જે આપણે ધ્યાન માર્ગ ચાલે છે કે આપણે એ રીતે જ્ઞાન માર્ગ છે એ અને આપણે જે અત્યારે સ્વાધ્યાયની સિરીઝ ચાલુ કરી છે એ જ આ એક પાથ છે કે તમે આ પાથથી તમે આ ધીમે 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 જે છે મુક્તિ તરફ આગળ જઈ શકો છો કેમ કે આની અંદર પણ એવું કહેવામાં આવ્યું છે કે બે રસ્તા છે કોઈ પણ સંસારમાં જીવવાના બે રસ્તા છે એક જે છે પ્રવૃત્તિ માર્ગ અને છે નિવૃત્તિ માર્ગ જે પ્રવૃત્તિ માર્ગ હોય છે એને અંદરમાં દેહાભાન હોય છે કે હું દેહ છું અને હું આ કાર્ય કરું છું અને હું આ કાર્ય કરું છું એટલે ફરી પાછું એ જ થાય છે કે તમે બંધનમાં આવો છો પણ જે નિવૃત્તિ માર્ગ વાળા હોય છે નિવૃત્તિ માર્ગ વાળા હોય છે એની અંદરમાં એને હોય છે કે ત્યાગની ભાવના હોય છે અને ત્યાગની ભાવના ક્યારે થાય કે જ્યારે તમને આત્મબોધ થયેલો હોય છે ત્યારે તમે આત્મબોધ થશો ત્યારે તમે યોગી બનશો અને યોગી બનીને પરમપદને તમે પામી શકો છો એટલે જ્યારે પણ તમે કોઈ કાર્ય કરો તો તમે ત્યાગ ભાવનાથી કરો તો ત્યાગ કરશો તો તમે એને પામી શકવાના છો એટલે આની અંદરમાં જે ત્યાગ કરે છે એને જે ત્યાગ કરે એ જ એને સાચી રીતે એમ ભોગવી પણ શકે છે કેમ કે તમે એની અંદરમાં કોઈ પણ એની અંદર બંધનમાં આવતા નો છે કોઈ દિવસ તમે ફસાતા નથી અને જ્યારે તમે 100 વર્ષના થાવ એના કરતા મારી તો ઈચ્છા છે કે અત્યારથી જ આપણે આ ત્યાગ ભાવના રાખે એવું નથી કે આપણે સાધુની જેમ કપડાં પહેરી લેવાના કે રીતે તમે એઝ એ કોઈ પણ તમે ઇઝીલી લાઈફ તમે જીવી શકો છો પણ તમે એ છે કે તમે ત્યાગ રાખશો તો તમે આગળ બહુ સરસ ત્યાગી બની શકો આપણે ખાલી અટક ત્યાગી નથી રાખવી કે આપણે ત્યાગીનું નથી લેવું પણ ત્યાગનું ખરેખર આપણે જીવનમાં ઉતારવાનું છે તો તમે આગળ જઈ શકો છો એ રીતે જે છે
કે આપણે 100 વર્ષ કરતા પણ પહેલા આપણે આ બધું અનુભવ કરી શકીએ. કે જે હોય છે કે મોક્ષ જે છે એના પણ બે માર્ગ કહેવામાં આવે છે. એક જે હોય છે ત્યાગની ભાવનાથી, જે આપણે નિવૃત્તિ માર્ગ કીધો, અને જે સંસારી હોય છે એનો હોય છે કર્મનો માર્ગ હોય છે. જે સંસારી હોય છે એ કર્મના માર્ગમાં ફસાતા જ હોય છે, એની અંદર જ રહે છે સંસારી માણસ. જે અત્યારે આપણે છે અત્યારે સંસારી માણસની ગણતરીમાં આવે તો આપણે સંસારી છીએ તો કોઈ ને કોઈ કર્મમાં ફસાતા હોય કે ભાઈ આ કરવાનું છે, આ કરવાનું છે, આ રીતે છે, એની અંદર કોઈ ને કોઈ કર્મની અંદરમાં લિપ્ત થઈ રહે. એટલે પણ એટલે એ રીતે લિપ્ત થવાનું છે પણ એની અંદરમાં ફસાવાનું નથી. એ રીતે જ આની અંદર ગીતામાં બહુ સરસ એક કહેવું છે, મને મારા ખ્યાલથી કશ્યપ અંકલને પણ ખબર હશે. આપણે કર્મ હોય છે, કર્મ અકર્મ અને વિકર્મ, કોઈ દિવસ ફરી પાછું આવશે ત્યારે આપણે એના પર પણ કહેશું કે લેશું એની અંદરમાં શું હોય છે, કર્મ કેવી રીતે હોય છે, વિકર્મ અને અકર્મ શું છે. તો સેમ એવી રીતે છે કે આપણે સંસારી છે કોઈ પણ લિપ્ત થવાનું નથી અને આપણો સંસારમાં જે છે એ રીતે ચલાવવાનું છે. હવે એની હવે આગળ આપણે જોઈએ કે અજ્ઞાની અજ્ઞાની પણ હોય છે, એની ગતિ કેવી હોય છે, એ શું કરતા હોય છે. કે અજ્ઞાની જે હોય છે એ બધું કામનાવશ કે કામનાથી કામનાવશથી તમને કાર્ય કરતા હોય છે, અને કામનાવશથી તમે જે પણ કાર્ય કરો એમાં તમે બંધનમાં આવો છો. જેમ મેં તમને હમણાં કીધું કે પહેલાથી જ આપણે ડિસાઈડ કરીએ છીએ કે મારો ગોલ શું છે, કે ભાઈ મારે શું રિઝલ્ટ જોઈએ છે, શું આઉટપુટ જોઈએ છે, પહેલાથી નક્કી કરે છે અને પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો એમાં શું છે કે એક આપણે આ અજ્ઞાનીનો માર્ગ છે. હા, તમે પ્રોફેશનલ લાઈફની અંદરમાં આપણેથી પહેલાથી કહેવામાં આવે છે કે ભાઈ આ બનાવો, પ્રેઝન્ટેશન બનાવો, એ બધું બનાવો, એ વસ્તુ અલગ છે. પણ આપણે જીવનનો જે માર્ગ છે કે આપણો ધ્યાનનો માર્ગ છે, પણ ધ્યાનનો માર્ગ છે કે ભાઈ હું તો 2 મહિના બેઠો ધ્યાન કર્યું, 3 મહિના બેઠો, 6 મહિના બેઠો, વર્ષ બેઠો, હું સવારે ધ્યાન કરું છું, સાંજે ધ્યાન કરું છું, પણ મને તો હજી સુધી કંઈ મળતું નથી, એને મળતું કંઈ ધ્યાન નથી આવતું કે જ્ઞાન થતું નથી. પણ કેમ નથી થતું? કેમ કે એ જે છે કોઈ પણ એને રિઝલ્ટ જોઈએ છે. જ્યારે કોઈ પણ કાર્ય રિઝલ્ટ ઓરિયન્ટેડ હશે તો તમને એનું રિઝલ્ટ મળશે નહીં, સ્પેશિયલી ફોર ધ સ્પિરિચ્યુઅલ પાથ. તમે સ્પિરિચ્યુઅલ પાથની અંદરમાં કોઈ પણ કાર્ય રિઝલ્ટ ઓરિયન્ટેડ કરશો, યુ વિલ નેટ ગેટ એનીથિંગ. તમે જે આવે છે એટલા માટે આપણે કહેવામાં આવે છે કે જ્યારે પણ ધ્યાન કરો ત્યારે સાક્ષી ભાવ રાખવાનો છે અને સાધકની જેમ રહેવાનું છે. એક સાધક કેવી રીતે રહે છે અને જે આપણી સામે જ્યારે ધ્યાન કરીએ, જે આપણી સામે પિક્ચર વિઝ્યુઅલાઇઝ થાય છે એને તમે એક્સેપ્ટ કરો. એટલે આપણે હમણાં જે PSSમાં એ પણ કહેવામાં આવે છે તમે કોઈ પણ કાર્ય કરો એને એફર્મેશન, ગ્રેટિટ્યુડ, તમે જે હોય છે એને ક્ષમા આપો. એટલે ક્ષમા કહેવા એવું કહેવામાં આવે, ક્ષમા વિરસ્ય ભૂષણમ, તમે ક્ષમા આપશો તો તમે એ બંધનમાંથી છૂટી જશો. એટલા માટે એવું કહે છે કોઈ પણ કર્મ બંધનમાં પડવાનું નથી. કેમ કે આ જો તમે કરશો, તમે કામનાવશથી કોઈ પણ કાર્ય કરશો તો એ આત્મહંતા થશે અને અંધકારમાં ફરી પાછા ફરશો. અંધકાર એટલે અજ્ઞાની સ્વરૂપમાં ફરી પાછા અહીંયા ત્યાં ભટક્યા કરશો અને એની અંદરમાં તમે એવું થશે કે આ જાણ્યું, આ જાણ્યું, એવું બધું થયા રાખશે. એટલે તમે આ શું એઝ અ રાઉન્ડ રોબિન, રાઉન્ડ રોબિનની અંદરમાં ફર્યા રાખશો. અજ્ઞાનીના પણ પ્રકાર હોય છે. અજ્ઞાની પણ જે છે એક જે હોય છે કે આત્માનો નથી જાણતો, અને બીજું જે હોય છે કે કોઈ પણ કાર્ય કરે છે એ કોઈ શું કે ભોગ એના માટે કાર્ય કરતો હોય છે. અને અજ્ઞાની જે હોય છે, જે કીધું અજ્ઞાનીનો પ્રકાર કીધું કે આત્માને નથી જાણતો, એ બધું છોડી દે છે કે ભાઈ જે કરશે એ ઈશ્વર કરશે, એ એના માટે કોઈ પુરુષાર્થ નથી કરતો. કેમ કે કોઈ પણ વસ્તુ કરવા માટે તમે પુરુષાર્થ જોઈએ, એ પુરુષાર્થ તમે કરશો તો તમે એને પામી શકો છો. એ બધું ઈશ્વર ઉપર છોડી દે કે ભાઈ એ કરવા વાળો છે ને. પણ કરવા વાળો ક્યારે છે? કે જ્યારે તમે પુરુષાર્થ કરશો તો તમે એનું તમને રિઝલ્ટ આવશે. તમે પુરુષાર્થ જ નહીં કરો તો તમને રિઝલ્ટ કેવી રીતે આવશે? કેમ કે જ્યારે તમે આપણે જમવા માટે પણ જોઈએ ને તો કોળીઓ હાથમાં લઈને મોઢામાં નાખશો તો તમારે જે છે આપણે જે કહે ને શુદ્ધા અગ્નિ, કે આપણે અગ્નિ જે છે પેટની એ શાંત થાય છે. એટલા માટે એવું છે કે બધું તમે ઈશ્વર પર ન છોડો પણ તમે તમારો પુરુષાર્થ કરો. એટલે પુરુષાર્થ કરશો તો તમે એમાં આગળ પ્રાપ્ત થશે. અને જે કીધું બધું ભોગ્ય પદાર્થ, આ જે છે કોઈ પણ વસ્તુ છે એ જે કે ને પ્રેક્ટિકલ લાઈફની અંદરમાં એ જે ભૌતિક સુખ સુવિધા જે જોતી હોય, ભૌતિક સુખ સુવિધા માટે જે કાર્ય કરે એ શું કર્મ બંધનમાં વધારે ફસાય છે.
અને એને વધારે તકલીફ થાય છે. હું મારું એક્ઝામ્પલ આપું કે હું જ્યારે આથી પહેલી વખત જ્યારે યુએસ ગયો ત્યારે મેં ત્યાંથી મારી વાઇફને લેટર લખ્યો હતો. ત્યારે તો પેલું હતું કે ત્યારે એટલું નેટની પણ એટલી ફેસિલિટી નહોતી, અને બીજી વસ્તુ કે ફોન ફોન કોલ્સ પણ બહુ જ મોંઘા હતા. તો મેં લેટર લખ્યો હતો એને, અને હજી સુધી મેં રાખ્યો છે મારી પાસે, કે મેં ત્યારે એને લખીને મોકલ્યો હતો, અહીંયા બધી વસ્તુ છે, તું માંગે એ બધી વસ્તુ મળશે, પણ બધું અહીંયા ભૌતિક સુખ સુવિધા બધી છે, પણ મનની શાંતિ, આત્માની જે શાંતિ છે ને એ નથી. કે આપણે અહીંયા આવે, તમે અહીંયા કામ કરો, 24 કલાક કામ કરશો તો 24 કલાક કામ કરવા માટે એને પૈસા આપવા રેડી છે માણસો, પણ તમને પૈસા મળશે, બધું ભૌતિક સુખ સુવિધા મળશે, પણ તમને મનની શાંતિ નહીં મળે. એના માટે જે છે આપણે ધરતી જે છે ઇન્ડિયા, એ જ સારી લાગે આપણને, કેમ કે ત્યાં અહીંયા તમને શાંતિ, મનની શાંતિ પણ મળશે, અને ભૂખ હવે તો ભૌતિક સુખ સુવિધા અહીંયા પણ થઈ જવા લાગી છે જેવી ત્યાં પણ છે. એટલે મનની શાંતિ જોતી હોય તો મને એવું લાગે છે કે ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. કેમ કે તમે ત્યાં જશો તો તમને એવું મનમાં થયું લાગે, એવું ડર એક રહ્યા રાખે, વોટ ઇઝ ધ નેક્સ્ટ, હવે મારું શું થશે હવે. કેમ કે જે ત્યાં બોર્ન બ્રોટઅપ થયેલા હોય છે એને પણ તકલીફ થતી હોય છે કે ભાઈ હવે મારો શું થવાનું છે આગળ. જ્યારે આપણે તો અહીંયા રહે છે, અહીંયા કોઈ દિવસ એવી ટેન્શન નથી હોતી કે હવે વોટ ઇઝ ધ નેક્સ્ટ, કેમ કે આપણે જે આપણા ઘરની સરાઉન્ડિંગ એવો નેચર હોય છે કે આપણા ઘરની આજુબાજુ વાતાવરણ કે પરિવારનું એવું વાતાવરણ કે ઘર, તો તમે એની અંદર એવા ઇન્વોલ્વ રહ્યો છો કે સ્પિરિચ્યુઅલી ઇન્વોલ્વ રહ્યો છો કે તમને એક હિંમત આપે છે, તમને કાર્ય કરવાની હિંમત આપે છે કે તમે કેવી રીતે આમાં આગળ જઈ શકો છો. એટલા માટે કોઈ દિવસ એ લોકો ત્યાં આપણા અહીંયા હજી અત્યારે બધું ડિપ્રેશન છે આ છે બધું થયું છે, પણ ત્યાં તમે જોશો તો એવા ઘણા બધા સાયકિક અને ડિપ્રેસિવમાં તમને ઘણા માણસો જોવા મળશે. જ્યારે અહીંયા હજી આ બધું હવે સ્ટાર્ટ થયું છે, કેમ શું કામ છે કે આ બધા રાઉન્ડ રોબિનમાં ફસાય છે. એટલા માટે જ્યારે રાઉન્ડ રોબિનમાં ફસાવ એટલે તમને આ બધી પ્રોબ્લેમ થવાનો છે. હવે આપણે જે છે બ્રહ્મનું સ્વરૂપ કે બ્રહ્મના કેવા સ્વરૂપ છે એના વિશે જાણીએ કે બ્રહ્મને જે છે અચલ છે, અને બીજી વસ્તુ કે અચલ છે અને સર્વાધિક ગતિશીલ પણ છે, જે છે સર્વાધિક ગતિશીલ છે, અને જે છે મન જે છે એ જ્યાં પહોંચે એની પહેલાથી જ બ્રહ્મ ત્યાં પહોંચેલો હોય છે. એટલા માટે એવું કે પરમેશ્વર જે છે ને અત્ર તત્ર સર્વત્ર, કે એક એક કણકણમાં જે છે ઈશ્વરનો વાસ છે. આપણે એવું કહેવામાં છે કે આપણો આત્માનો વાસ ક્યાં છે, તો આપણે એવું કે એક એક સેલની અંદરમાં છે, અત્ર તત્ર સર્વત્ર. એટલે એ એટલું ગતિશીલ છે કે બધી જગ્યાએ તમારે પરમેશ્વરનો વાસ છે. અને જે છે બધી જગ્યાએ મન બુદ્ધિ ચિત્ત શરીર અહંકાર બધામાં વિદ્યમાન રહે છે. અને બ્રહ્મ જે છે જ્યાં નથી તમે ગયા પહોંચી, આપણું મન પહોંચ્યું નથી, એની પહેલાથી જ એ ત્યાં પહોંચેલું હોય છે. અને એની અંદરમાં હજી એક બહુ ખાસિયત એક છે કે બ્રહ્મના પણ બે સ્વરૂપ હોય છે. આપણે તો એવું વિચારે કે બ્રહ્મ એકલો છે, આપણા અંદરમાં જે છે આ પરમાત્મા બેઠા છે અને એની અંદર છે એ જ આપણે જાણે છે, પણ બ્રહ્મના પણ બે સ્વરૂપ છે, એક સ્થિર હોય છે અને એક ગતિશીલ હોય છે. કે સ્થિર હોય છે એ બહુ જ, જ્યારે આપણે શાંત થઈએ ત્યારે એનો બ્રહ્મનો તમને આભાસ થાય છે, જે શરીરની અંદરમાં તમે આત્મા સ્વરૂપ લીધો હોય છે. અને જે સૃષ્ટિ જે તમે જો ગતિશીલ જે તમે સંહારક થાય છે કે નવું સંહાર થાય, નવું સંચાર થાય, એ ગતિશીલ હોય છે. એટલે આ જે છે બ્રહ્મ બંનેમાં હોય છે, સ્થિર પણ હોય છે અને ગતિશીલ પણ હોય છે. એક સરસ એક્ઝામ્પલ છે કે તમે એક માણસ કારમાં ડ્રાઈવ કરતો જતો હોય છે, એ કાર જે છે માણસ જે છે એ સ્થિર છે, પણ જ્યારે કાર જે ચાલે છે એ ગતિશીલ છે, કે એ પોતાના ડેસ્ટિનેશન ઉપર પહોંચે છે. એ રીતે આ માણસ પણ જ્યારે ડેસ્ટિનેશન પહોંચીને ઉતરે છે તો એ શું છે કે માણસ જે હતો સ્થિર ભાવમાં હતો, અને જ્યારે કાર હતી એ ગતિશીલ હતી, અને જ્યારે એ ગતિશીલ લીધે એ ત્યાં પહોંચી શકી. અને આ બધું જે છે બ્રહ્મ જે છે એ એક એનું જે છે કે એનો સૃષ્ટિનું એક પ્રતીક છે, પરબ્રહ્મ એક પૂરી સૃષ્ટિનો પ્રતીક છે. અને કેમ કે આપણે જે પૃથ્વી કે એક ધુરી પર ફરે છે, એ રીતે આ બ્રહ્મ જે છે આપણે એક આખું ધુરી પર એના પર આપણે ફરતા જ હોય છે. બધા આપણે તમે જોશો કે આપણે પૃથ્વીનો ગોળો તમે જોશો કે તમે કેવું આમ સરાઉન્ડિંગ ફરતો હોય છે, એવી રીતે એ જે ધુરી ઉપર હોય છે
અને આપણે જે બધા આપણે જે છે વનનેસના રીતે આપણે એકબીજાથી બ્રહ્મથી કનેક્ટ થયેલા હોઈએ. તમે તમે આ જોયું હશે વેબસાઇટ કે એની અંદરમાં કેવું છે, બધા એકબીજાથી લિંક થયેલા હોય છે. એવી રીતે જ આ છે પેલો વેબસાઇટ હોય કે ગમે તે હોય, એ બધા સર્વરથી એકબીજા કેવી રીતે કનેક્ટ હોય છે. એવી રીતે જ આપણે બધા જેટલી જીવાતમાં છે, એનિમલ કિંગડમ હોય કે પ્લાન્ટ કિંગડમ હોય, એ બધા એકબીજાથી જોડાયેલા રહે છે. કે અને બધા જોડાયેલા કોનાથી હોય છે, એ એક બ્રહ્મથી જોડાયેલા હોય છે અને એક જ ધુરી ઉપર ફરતા હોય છે. એટલે આને એટલા માટે આપણે કહેવું છે. પણ એને જે છે એક વસ્તુ બીજી પણ છે કે ઘણી વખત એવું છે જે બ્રહ્મ જે આપણે અંદર જીવાતમાં છે એ બ્રહ્મથી સૌથી નજીક પણ છે અને સૌથી દૂર પણ છે. કેમ દૂર છે? કેમ કે એને બ્રહ્મને જાણવાનો ટ્રાય જ નથી કર્યો. જે આપણે જે ધ્યાન માર્ગ અપનાવ્યો છે અત્યારે બધા આપણે PSSM ના રીતે માર્ગથી, કે જે ધ્યાન માર્ગ અપનાવ્યો છે, એ ધ્યાન માર્ગથી આપણે કેવી રીતે આપણે એ આપણે ત્યાં પહોંચી શક્યા છે, એ બીજા જે આપણા જે બીજા આપણે આજુબાજુના હોય છે એ લોકોને ધ્યાન માર્ગ અપનાવશે. કેમ કે આ બધું શું છે કે જ્યારે તમે ઘણી, મેં હમણાં તમને કીધું પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. જે પ્રવૃત્તિ માર્ગ તમને શું કરે કે કન્ટિન્યુ તમને બિઝી રાખે, એની અંદરમાં પણ આ બધા ભક્તિનું જે છે હમણાં આગળ એનું પણ હું તમને કહીશ કે આ જે માર્ગ જે છે. પણ જ્યારે તમે ધ્યાન માર્ગમાં આવશો તો તમે આ બધું પદમ પરમ પદને પ્રાપ્ત કરી શકો છો. કે જે છે મેં હમણાં પરમાત્મા નિર્ગુણ છે અને એ અચલ છે અને સગુણ રૂપમાં એ લીલા કરતા હોય છે. જેમ આપણે અત્યારે જોઈએ કે ઘણામાં આપણે જે છે કે આપણે મંદિરે જઈએ કે આ બધું કરે તો એ સગુણ રૂપ છે, કે સગુણ રૂપમાં આપણે એને કરતા લીલા કરતા હોય જોઈએ છે, આપણે એને ધ્યાન જોતા હોઈએ છે. અને પણ જ્યારે આપણે ધ્યાન માર્ગ અપનાવે એ નિર્ગુણ રૂપમાં એ આપણે આપણે અંદરમાં જોવાનો ટ્રાય કરે છે કે શું છે આપણી અંદરમાં, કેવી રીતે આપણે ત્યાં પહોંચી શકીએ છીએ, એના માટે આ કરતા હોઈએ છે. અને આની અંદરમાં છે જ્ઞાન જે છે ઘણા બધા એની તર્ક કરતા હોય છે. તર્ક કરવાથી જ્ઞાન થતું નથી. તર્ક જે છે એ બુદ્ધિ ઇન્ટેલેક્ચ્યુઅલ એના માટેનું છે. એની ઇન્ટેલેક્ચ્યુઅલ જે હોય છે એ લિમિટ હોય છે, કોઈ પણ વસ્તુની લિમિટ હોય છે અને એ તર્કથી થતું નથી. જ્યારે સમર્પણ ભાવ આવે ત્યારે તમે એને પહોંચી શકો છો. હવે તર્ક પણ છે, વિતર્ક છે અને કુતર્ક છે. તર્ક જે હોય છે તર્કનું કામ છે કાપવાનું, વિતર્ક હોય છે જે જોડવાનું અને કુતર્ક હોય છે જે સાચી વાત હોય છે એને પણ કાપવાનું. તમે જોયું હશે કે ઉંદર હોય છે, ઉંદેડો એ કોઈ પણ વસ્તુને કાપતો હોય છે, સારું હોય કે ખરાબ હોય એને એ નથી ખબર પડતી કે કઈ વસ્તુ સારી છે. સારા કપડા હશે એને પણ ફાડશે અને કંતાન હશે એને પણ ફાડશે. એને તો ખાલી એ છે કે મારે કંઈ પણ વસ્તુ કાપવી છે. તો સેમ ઘણા બધાનો એ રીતે નેચર હોય છે કે સાચી વસ્તુને એક્સેપ્ટ નહીં કરવાની અને એની સામે તર્ક કરવાનો, કે તર્ક કરશો તો તમે એની અંદરમાં ફસાતા જશો કે એનું તમને શું થશે, શું આઉટપુટ છે, શું છે એની અંદરમાં. તર્ક કરવાથી શું છે, એક તમે ઇન્ટેલેક્ચ્યુઅલની અંદરમાં જાઓ છો. જ્યારે ઇન્ટેલેક્ચ્યુઅલમાં જાઓ તો ત્યારે તમે ના થઈ શકે, ત્યારે તમે એને શું કહે કે એઝ એ આત્મ સ્વરૂપથી તમે પ્રાપ્ત કરશો તો તમને પ્રાપ્ત થશે. હવે જે છે આની અંદર બ્રહ્મ જે છે કે ઘણા બધા એવા હોય છે કે મને તો બધું ખબર છે, હું જાણું છું. કે જાણવું અલગ વસ્તુ છે અને જાણકારી રાખવી એ અલગ વસ્તુ છે. ઘણા બધા કે જાણકારી મને તો બધું જાણકારી છે, મને તો આ ખબર છે, મને આ ખબર છે, પણ એ વસ્તુ અલગ છે. જે જાણકારી રાખે છે ઘણી વખત તમે રેઝ્યુમીમાં જોશો કે એની અંદરમાં એવું લખતા હોય છે, અમારે પ્રોફેશનલ લાઈફની અંદરમાં હોય છે એક્સપિરિયન્સ હોય છે અને નોલેજ હોય છે. એક્સપિરિયન્સ વસ્તુ અલગ છે અને નોલેજ વસ્તુ ઇઝ ડિફરન્ટ. તો આપણે શું કરવાનું છે, જાણકારી ક્યારે થાય કે જ્યારે તમે એક્સપિરિયન્સ કરો, સેલ્ફ એક્સપિરિયન્સ કરો તો તમને એને જાણવા મળે. પણ તમે નોલેજ લ્યો, નોલેજ ક્યાંથી મળે, તમને બુકથી મળે છે. તમે એક્સપિરિયન્સ કરશો તો એ બુકને જ્યારે તમે ઇમ્પ્લિમેન્ટ કરો પોતાની રિયલ લાઈફની અંદરમાં તો તમે એક્સપિરિયન્સ તમે થશે. પણ જ્યાં સુધી તમે નોલેજમાં રહેશો તો તમે બ્રહ્મથી દૂર જ રહેવાના છો, તમે જ્ઞાન પાસે પહોંચી નથી શકવાના. એટલે તમારે બની શકે તો જેટલું પણ બને એ તમે એક્સપિરિયન્સ કરો પણ એને નોલેજમાં ના રાખો. એટલે કેવું કે જીવનમાં કેવું જીવા કરતા
જીવનમાં કેટલું ઉતાર્યું એ મહત્વનું છે. અને આની અંદરમાં જોશો કે જે બધું આ જે હોય છે એક્સપિરિયન્સ, જે આપણે ધ્યાની જે હોય છે એ સમદૃષ્ટિ રાખતો હોય છે, એ બધામાં સરખો ભાવ જ રાખતો હોય છે. એને રાગ દ્વેષ નથી આવતો કે આ સારો માણસ છે, આ ખરાબ માણસ છે, કે કોઈ વસ્તુ કે કોઈ માટે પેલું નેચર હોય છે, કનિંગ નેચર. એની અંદર બહુ એક સરસ ઉદાહરણ છે, જે ગુરુ ગોવિંદ સિંહ જ્યારે યુદ્ધમાં હતા તો એને ખાસ એક હતો માણસ, એને એવું કીધું હતું યુદ્ધની અંદરમાં જેટલા પણ માણસ ઘાયલ થાય, આપણા સૈનિકો જેટલા ઘાયલ થાય ને એને તારે પાણી પીવડાવવાનું. તો ગુરુ ગોવિંદસિંહ જોયે છે કે એ તો દુશ્મનની સેનાના પણ સૈનિકને પાણી પીવડાવતો હોય છે, તો એને કહે ભાઈ મેં તો તને કીધું ભાઈ આપણા સૈનિકને પાણી પીવડાવવાનું, બધાને થોડી પીવડાવવાનું છે. તો એવું કહે છે કે મને તો બધામાં બધા સરખા જ દેખાય છે, મને કોઈમાં એવું શું કે ડિફરન્શિએટ નથી કરી શકતો કે આ દુશ્મનના સૈનિક છે એ આપણા સૈનિક છે. કેમ એનામાં કેમ એવો ભાવ આવ્યો? કેમ કે એને સમદૃષ્ટિ કરી. સમદૃષ્ટિ કરશો તો તમને સમાન ભાવ આવશે, બધામાં તમે સરખો ભાવ જોઈ શકો છો. કેમ કે આની અંદર પણ આમાં પણ ગીતામાં પણ લખેલું છે સમદૃષ્ટિ કેવી રીતે રાખવાની છે, એના પણ વિષયમાં આપણે કોઈ વખત એની પણ ચર્ચા કરશું કે કેવી રીતે તમે સમદૃષ્ટિમાં તમે જીવી શકો છો. કેમ કે આ જે હોય છે જે આ આપણે કીધા કે જે સમદૃષ્ટિ નથી, જે રાગ દ્વેષ રાખે છે એને શું હોય છે, અહંકાર હોય છે. અહંકાર ભાવ આવે કે ભાઈ હું આ મારો કોમ્પિટિટર છે, આ મારી આની સાથે નથી બનતું. કેમ કે ઘણી વખત શું છે કે કોન્ફ્લિક્ટ ઓફ ધ હોય છે, ઘણા કોન્ફ્લિક્ટ હોય છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ હોય છે, ઘણા કોન્ફ્લિક્ટ હોય છે એ તમારા લેવલ ઓફ સ્ટેટસ હોય છે, એવા બધા હોય છે કોન્ફ્લિક્ટ હોય છે. તો એ જ્યારે અહંકાર ભાવ આવે કે જે આવો આવે તો તેમને એ હોવો ન જોઈએ. કેમ કે એટલા માટે પેલા જ શ્લોકમાં એવું કહેવાય કે તમે કોઈ પ્રત્યે આસક્તિ નહીં રાખો. આસક્તિ રાખશો કેમ કે તમે કોઈના માટે કાર્ય કર્યું, એને તમારા માટે ના એનો રિઝલ્ટ આપ્યું, તમારી માટે તમારે કર્યું નહીં, તો તમારે શું થશે, તમને રાગ દ્વેષ થશે. રાગ દ્વેષ ઉદ્ભવ થશે તો તમારામાં એના માટે એનો સ્વભાવ તમારે એના માટે પરિવર્તન આવશે. તો તમે આસક્તિ ભાવ વગર તમે એના માટે કોઈ પણ માટે કાર્ય કરશો તો તમે આ બંધનમાં નહીં આવો. અને એવી રીતે આત્મા જે હોય છે એનો પણ ગુણ સ્વભાવ હોય છે. કેવું હોય છે? આત્મા જે હોય છે અક્ષત છે, જે આપણે કહેવામાં આવે છે નેનમ છેદમ શસ્ત્રાણી, એ અક્ષત છે, સર્વગત છે અને શુદ્ધ છે, જે પ્યોર સોલ આપણે કહેતા હોય છે કે શુદ્ધ છે, નિર્મળ પણ છે, સર્વજ્ઞ છે અને સ્વયં. ગયા વખતે ગયા દિવસે આપણે કષ્ટી પંકલે લીધું હતું સ્વયંભૂ, આપણે પોતે સ્વયં છે એ સ્વયં આત્મા છે. એ બધા જે છે આત્મતત્વ એ સ્વયંભૂ છે, એ અત્યારથી નથી, આદિ મધ્ય અને અંત એ પહેલાથી હતો, હમણાં પણ છે અને હજી આવશે ત્યારે પણ એ રહેવાનો છે. એનો કોઈ દિવસ નાશ થવાનો નથી, કે જે આત્મ છે એનો કોઈ દિવસ નાશ થવાનો નથી. હવે એવી રીતે આપણે આગળ વધીએ એમાં પણ હવે એવું આવે છે કે ઉપાસના કેવી રીતે કરવાની. આ બધું આની ઈશા વસ્યમની અંદરમાં આપેલું છે, એનું જ આપણે આ એનો સાર આપણે લઈ રહ્યા છે કે ઉપાસના પણ અંદર છે વિદ્યા અને અવિદ્યા. અહીંયા કોઈ પણ વસ્તુ આપી છે ને બે વસ્તુ આપી છે એને આપણે બે વસ્તુ આપી, એટલે તમે કમ્પેર કરો કે વોટ ઇઝ ધ ગુડ ફોર મી, કે આપણે જે સાચું છે એને એક્સેપ્ટ કરો, જે આપણા માટે નથી સારું એને ના લ્યો. એટલા માટે તમને અહીંયા ઓપ્શન આપવામાં આવ્યું છે કે કેવી રીતે છે વિદ્યા અને અવિદ્યા, એ રીતે અજ્ઞાની અને જ્ઞાની. એની અંદર પણ છે સંભૂતિ અને અસંભૂતિ. જો અવિદ્યા છે જે એ ઉપાસના કરે પણ એ શું કરતો હોય છે, અજ્ઞાનવશ અનુષ્ઠાન કરે, આ બધું કરે, એ બધું હોય છે, એનો પ્રયોગ કરતો હોય છે. જ્યારે જ્ઞાની હોય છે કે ખાલી બુક્સ નથી વાંચતો, બુક્સની સાથે સાથે એક પોતાની મેં કીધું ને કે પોતાની અંદરમાં જીવનમાં ઉતારવાનો ટ્રાય કરો, ઇમ્પ્લિમેન્ટ ઇન યોર લાઈફ, કે આપણે જીવનમાં ઉતારશો તો તમે થશો. અને જ્ઞાની કોઈ જે બહુ જ હોય છે એ દંભી નથી હોતો, એની અંદરમાં પણ એવું છે કે કોઈ પણ કર્મ બંધનમાં નથી ફસાતો અને જે પણ કરે છે કોઈ પણ કાર્ય કરે એના ત્યાગ ભાવનાથી કરતો હોય છે.
હવે જ્યારે હોય છે અજ્ઞાની જે હોય છે એ એવું જ વિચાર કરે કે મારું આ ફળ સ્વરૂપ, આપણે કોઈ પણ શ્લોક પણ વાંચતા હોય છે ને એમાં ફળ સ્વરૂપ પહેલેથી હોય છે નીચે, એટલે ઘણા બધા વાંચા વાળા છે ફલશ્રુતિ એ વાંચી લેતા હોય પછી શ્લોક ચાલુ કરે છે, તો એની અંદરમાં પણ આવી રીતે છે કે ફળ શું છે, ફળ શું મળશે આ બધું કરવાથી, કે ઉપાસના જે હોય છે એ કર્મકાંડી કરતા હોય છે, કર્મ જે છે એ અજ્ઞાનવશ આપણે જે કરતા હોય છે, અને કોઈ પણ વસ્તુ કામનાને પ્રાપ્ત કરવા માટે આ બધું કરતા હોય છે, જ્યારે જ્ઞાની હોય છે એ કોઈને કોઈ પ્રાપ્ત કરવું છે પણ એને કોઈ કામના વસ્તી કરતા નથી, પણ આપણે જે પણ આપણે જે ધ્યાન માર્ગ અપનાવ્યો છે એ જે અપનાવ્યો છે એની અંદરમાં આ પ્રાપ્ત કરવું હોય એ બંનેની જરૂર પડતી હોય છે, અવિદ્યા અને વિદ્યા બંનેનું આની અંદર હોય સંયોગ તો આપણે કરી શકતા હોય છે, કેમ કે આની અંદર જોયો તમે કે કોઈ પણ પંખી જે ઉડતું હોય છે ને એક પંખથી નથી ઉડતું, એના બે પંખ હોય તો જ એ લક્ષ્ય ઉપર પહોંચી શકે છે, એ આ શું કહે ડેસ્ટિનેશન સોર્સ એન્ડ ડેસ્ટિનેશન, કોઈ પણ પંખી હોય કે કોઈ પણ હોય એ એક જગ્યાથી બીજી જગ્યા માટે પણ એના બે પાંખની જરૂર પડે છે, એક પાંખ વગર ચાલતું નથી, તમે ખાલી જ્ઞાન લેશો તો પણ નહીં ચાલે પણ ખાલી અવિદ્યા લેશો તો પણ નહીં ચાલે, એટલા માટે હોય છે કહેવાય છે સંભૂતિ અને અસંભૂતિ જે હોય છે જે એની અંદરમાં છે કે સાકાર બી છે એ નિરાકાર સ્વરૂપ જ છે, અને કોઈ પણ સાધના જે કરો આપણે જયારે સાધના કરતા હોઈએ છીએ કે એ પેલા જે હોય છે શરીર અને કર્મથી થતું હોય છે, કોઈ પણ સાધના આપણે શરૂ કરે તો આપણે શરીર અને કર્મથી કરતા હોય છે, અને પછી ધીમે ધીમે આપણે એની અંદરમાં જેમ તમે કહો ને જયારે ધ્યાનમાં બેસો છો ધીમે 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 તમે એ સ્ટેપ બાય સ્ટેપ તમે ત્યાં મન જ્યાં પહોંચો અને મનથી પણ આપણે આગળ પહોંચવાનું છે ત્યાં આપણે પહોંચતા હોઈએ છીએ, અને અસંભૂતિ હોય છે એ નાશવાન છે અને જે છે એ તમે એ રીતે પ્રાપ્ત થશે, અને બંનેની ઉપાસના થાય છે જે તમે કીધું કે કોઈ કામના અર્થથી કરે છે અને કોઈ નિષ્કામ ભાવથી કરતા હોય છે, જે નિષ્કામ ભાવથી કરે એ કોઈ પણ જીવ કોઈ પ્રાપ્ત કરવાનું નથી હોતું અને એ માયા અને બ્રહ્મમાં ફસાતો નથી અને એ પોતાનું કાર્ય કરતો રહે છે, કેમ કે પ્રાર્થના જે હોય છે હવે આપણે આગળ જઈએ કે પ્રાર્થનાની ઉપાસના જ્યારે તમે મને અત્યારે જેટલા પણ બેઠા છે એ તમે જોશો કે જ્યારે તમે ધ્યાન કરો બેસો છો તો આની અંદરમાં શ્લોકમાં વર્ણન છે તમને એક ચિદાકાશ દેખાય છે, તમે જ્યારે ધ્યાનમાં બેસો જેમ ધીમે 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 ધ્યાનમાં બેસો એક ચિદાનંદ જે શિવોહમ ચિદાનંદ સ્વરૂપમ એ ચિદાકાશ દેખાય છે, એ ચિદાકાશ જે છે એ તમે બ્રહ્મથી નજીક જઈ રહ્યા છો, આ શ્લોકની અંદરમાં હવે આગળના શ્લોકમાં એવું કહેવામાં આવે છે હે ઈશ્વર કે મને આ ચિદાકાશ છે એમાંથી તમે હટાવો અને તમે મારા જે છે આત્મને બ્રહ્મ તત્વને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો, એટલે જ્યારે પણ આપણે જોઈએ છે ઘણા માણસો ખાલી ચિદાકાશ આગળ જઈને રોકાઈ જતા હોય છે, કેમ કે એને એ ખાલી એને બ્રહ્મ સમજીને ત્યાં જ સ્ટોપ થઈ જતા હોય છે, પણ એના પછી આગળ પણ છે જે આગળ જાણવા હોય તો એ તમે પાછો પ્રયત્ન કરવો જોઈએ, અને પ્રયત્ન કરશો તો તમે એનાથી પણ આગળ અદ્વૈત ભાવ પાસે પહોંચી શકો છો, અને એ જે છે તમને અદ્વૈતની અનુભૂતિ થશે અને એનાથી એ જ્યારે અનુભૂતિ થશે તમે ત્યારે બ્રહ્મ તત્વમાં થઈ જશે વિલીન થશે, અને એને જ આપણે જે કહેતા હોય છે એટલા મોટા સંતો થઈ ગયા એને જે કહેતા હોય છે એને સમાધિ કહેતા હોય છે, એને જે છે સમાધિની અંદરમાં તમે પ્રવેશી શકો છો અને ત્યારથી જ તમારે ધ્યાનની સમાપ્તિ થાય છે અને પ્રાર્થના ત્યાંથી તમે શરૂઆત થાય છે, એટલે તમે ત્યારે ત્યાંથી કનેક્ટ થયો, એટલે આપણે એની અંદર કહેવામાં આવે છે જે તમને દેખાય છે જે તમને હોય છે એને તમે પ્રશ્ન કરો, જ્યારે તમે ધ્યાન બેઠો પ્રશ્ન કરો કે હું કોણ છું તો તમને ધીમે ધીમે એનું આન્સર મળશે અને આન્સર મળશે અને તમે એને પ્રાપ્ત કરી શકો છો, એટલે આની અંદર મેં એવું કહે છે સોહમ અસ્મિ, સોહમ અસ્મિ એટલે હું ચૈતન્ય સ્વરૂપ છું, જે આત્મ સ્વરૂપ જે ચૈતન્ય સ્વરૂપ હું પોતે છું સોહમ અસ્મિ એ છું, અને એની અંદરમાં આપણે આગળ જઈએ તો હવે જે આપણે ખાસ હવે કહેવામાં આવે છે કે આપણે છેલ્લો શ્લોક છેલ્લા શ્લોકનું છે 18મો શ્લોકનું છે આ, કે એની અંદરમાં ખાસ છે કે હે અગ્નિ મારા જેટલા કર્મ છે એ બંધનને બાળીને ભસ્મ કરી નાખ,
કે બાળીને ભસ્મ કરી નાખ અને મને બ્રહ્મ તત્વને પ્રાપ્ત કર. કેમ કે તમે ધ્યાનમાં બેસો છો તો એવું કહેવામાં આવે છે કે તમને ધીમે ધીમે બધું વિઝ્યુઅલાઇઝ થાય છે. જેમ જેમ તમે વિઝ્યુઅલાઇઝ થાય છે, તમે જેમ જેમ તમારા વિચારો દેખાશે, તેમ તેમ તમારા વિચારો ધીમે ધીમે એક એવો સ્ટેજ આવે છે ત્યારે તમારા વિચારો બધા વિલીન થઈ જતા હોય છે અને એ મન ત્યારે બધું વિચાર આવવાનું બંધ કરી નાખતા હોય છે. પછી તમને કંઈ થતું નથી. કેમ કે જ્યારે એ વિચાર આવે ત્યારે તમે થાય કે ભાઈ એ તમે ત્યાંની વિચારની અંદર ફસાઈ જાઓ છો, પણ તમે કન્ટિન્યુઅસ ધ્યાન કરશો, કન્ટિન્યુઅસ તમે રેગ્યુલર ધ્યાન કરતા જશો તો તમારા જે વિચારો આવવાના એક એવો સ્ટેજ આવશે કે તમારા વિચાર આવવાના બધા બંધ થઈ જશે અને તમે બ્રહ્મ તત્વને પામી શકો છો. કેમ કે આ જે મન જે છે ને, આની પહેલા પણ આપણે કેનો ઉપનિષદમાં પણ આપણે મન ઉપર ઘણું બધું વ્યાખ્યાન થયું. મન જે છે એ શું કરતું હોય છે, એ તમને વિષયમાં ફસાવતું હોય છે. વિષયમાં ફસાવે એટલે કોઈ પણ વિષયમાં ફસાવે એટલે તમે એની કામના ઉત્પન્ન થાય અને એ તમને કામનાની પૂર્તિ કરવા માટે ફરી પાછી બીજું તમે કંઈક કાર્ય કર્મ કરો એટલે આ તમે ફસાતો જાય મન. એટલે એવું કહેવાય છે કે જ્યારે આપણે મૃત્યુ પણ થાય છે ત્યારે પણ મન આપણી સાથે હોય છે. મન કેવી રીતે સાથે હોય છે કે આપણે સૂક્ષ્મ શરીરની સાથે આપણે મન આપણી સાથે હોય છે અને પાછું આપણે નવું જીવન લેતા હોય છે કે આપણે એક યોનીમાંથી બીજી યોનીમાં જતા હોય છે. તો પણ શું થતું હોય છે કે આપણા જે કર્મ બંધન આપણે એવા કરેલા હોય, કર્મ એવા હોય, મન હોય, એ આપણી સાથે આવે છે. એટલે ઘણા એના જે કર્મ પૂર્વકર્મ કે પૂર્વકર્મ કરીને આવેલા હોય તો પણ એનો ઘણાનો સ્વભાવ બદલાતો નથી કે પૂર્વકર્મ એવા પૂર્વજન્મમાં એવા કર્મ કરેલા હોય કે એનો ઘણી વખત એનો પ્રભાવ મન ઉપર હજી પણ હોય છે જેનાથી એનો સ્વભાવ ઘણી વખત એમાં પરિવર્તન આવતો નથી. કેમ કે મન જે છે, મન અને શરીર એ બે વસ્તુ છે. જ્યાં મન જશે ત્યાં શરીર જશે અને જે શરીર જે હોય છે એ છાયા સ્વરૂપ એની પાછળ જ ચાલતું રહેતું હોય છે. એટલે જ્યારે તમે નવો જન્મ લ્યો એટલે તમને નવી શરીર મળશે અને જ્યારે નવું શરીર મળે એમની અંદર ફરી પાછું મન એ જ હોય છે અને જે તમે પૂર્વમાં કરેલું કાર્ય એ આવતું હોય છે. એટલે હે અગ્નિ, હે આપણે એવું કહેતા હોય છે જ્યારે ધ્યાનની અંદરમાં કે હે અગ્નિ, મારા બધા પૂર્વકર્મ કે જે મને અત્યારે દેખાઈ ગયા એને બળીને ભસ્મ કરી નાખ અને હવે નવો જ્ઞાનરૂપી સંસાર ફરી પાછું મને આગળ કરવા દે અને જે બીજરૂપી જે સંસ્કાર એ જ્ઞાનરૂપી જે છે દદાગ્નિ અગ્નિ, ધ્યાનથી તમે જે ધ્યાન કરશો તો તમે અગ્નિની અંદરમાં જે તમારા કર્મ હશે એ બધા બળીને ભસ્મ થઈ જશે. એ આ 18મા શ્લોકમાં તમને કહેવાયું છે. અને બળીને ભસ્મ થઈને બધું રાખમાં તમે આપણે શૂન્યમાંથી આવ્યા છે અને ફરી પાછું શૂન્યમાં પરિવર્તન થશું, એવી રીતે રાખમાંથી આવ્યા છે અને ફરી પાછું રાખમાં પરિવર્તન થશો. અને એવી રીતે જે છે કે આપણે કર્મ છે એટલે બધા વિકાર છે એ બધા બળીને ભસ્મ થઈ જાય. હું એક બહુ સરસ આમનો એક્ઝામ્પલ આપું. મેં વિચાર કર્યો, તમે જોયું હશે કે ફોર્મ્યુલા 1 કાર રેસ હોય છે. ફોર્મ્યુલા 1 કાર રેસ હોય છે ને, એ કાર કોઈ દિવસ બહાર જતી નથી. તમે કોઈ દિવસ એ વાળી કારને તમે બહાર રોડ ઉપર ચાલતા નહીં જોઈએ. એ જે હોય છે એનું જે સર્કલ હોય છે ને, એ સર્કલ લેપ્સ હોય છે. એ લેપ્સમાં ફરતું જોઈએ એ કોઈ દિવસ એ બહાર જતું નથી. કાર તમે કોઈ દિવસ બહાર નથી જોઈ. તો આપણે પણ આ ફોર્મ્યુલા 1 જે કાર રેસ છે ને, એની અંદર ફસાયેલા હોય છે. એક જન્મ, બીજો જન્મ, એ રીતે લેપ્સ, એક લેપ્સ, બે લેપ્સ, ત્રણ લેપ્સ એની અંદરમાં ફરિયા રાખે છે. પણ આપણે લેપ્સમાં નથી જવું. નાઉ વી આર ગોઈંગ ટુ ડાયરેક્ટલી ટુ ધ પીટ હોલ, કે પીટ સ્ટોપ કહેતા હોય છે, કે પીટ સ્ટોપ ઉપર જઈને ઉભો રહી જાઓ અને ત્યાંથી હું ફરી પાછું બહાર આવી જાઉં. હવે મારે કોઈ પણ બંધનમાં પડવું નથી અને કોઈ પણ મારે કર્મમાં એવું ફસાવું નથી કે જેનાથી મારું જે પેલું છે આપણે ફરી પાછું નવા ઋણાનું બંધ એ તૈયાર કરવું અને ફરી પાછું મારે આગળ આવવું પડે. પણ એવું કહેવાય છે કે જ્યારે તમે તમારી બધી આ તમારા વિકારો બધા બળીને ભસ્મ થઈ જાય ધ્યાનની અંદરમાં, તો એક તમને મુક્તિ મળે છે, એ તમને આ મોક્ષનો કારક છે એ આની અંદરમાં કહેવામાં આવ્યું છે. તો અત્યારે હું આપણે મારું વિશ્વાસ ઉપર આ મારું જે સાર હતો કહેવાનું એ પૂર્ણ થયું. આપણે થોડી વાર ધ્યાનમાં બેસીએ અને પછી આપણે પ્રશ્નો ઉતરી લેશું અને આપણે જેને પણ કંઈ ક્વેશ્ચન હોય કે કંઈ જાણવું હોય તો દે કેન રેઝ ધ ક્વેશ્ચન. તો
થોડી વાર માટે આપણે ધ્યાનમાં બેસી જઈએ. ધ્યાનમાં બેસવા માટે એવી રીતે જ કે બંને હાથ ફોલ્ડ, બે પગને ફોલ્ડ કરી લો અને શ્વાસ ઉપર ધ્યાન, કન્ટિન્યુ તમારા શ્વાસ ઉપર ધ્યાન. અને તમે, હું આહ્વાન કરું છું, પત્રીજી મહારાજ, સપ્તઋષિ મંડળ, અત્યારે અહીંયા જેટલા માસ્ટર્સ બેઠા છે અને બધાના માસ્ટરના સ્પિરિચ્યુઅલ ગાઈડ, મારા સ્પિરિચ્યુઅલ ગાઈડ, બધા આપણે થોડી વાર ધ્યાનમાં બેસીએ અને ધ્યાનની અનુભૂતિ કરીએ. તો મારી બધાને પ્રાર્થના છે કે બધા આંખો બંધ, ક્લોઝ યોર, આપણે ક્રોસ કરી લો હાથને, પગને ક્રોસ, અને એકાકાર થવાનો આપણે પ્રયત્ન કરીએ. અને હું પરમશ્રી પત્રીજીને કહું કે અમારું સારું ધ્યાન લાગે એવા આશીર્વાદ આપે, અને અમારા આપણી અત્યારે જે સ્પિરિચ્યુઅલ ગાઈડ હોય કે અત્યારે આપણી આજુબાજુમાં જે પણ માસ્ટર્સ હોય, સપ્તઋષિ મંડળ હોય, એનિમલ કિંગડમ, પ્લાન્ટ કિંગડમ, એ બધાને આપણને ગાઢ ધ્યાન લાગે, એમાં આપણને મદદરૂપ થાય એવી મારી પ્રાર્થના છે.
10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. આપણે બંને હાથની હથેળીઓ આંખો પર મૂકશું. ધીમે ધીમે આંખો ખોલવાનો પ્રયત્ન કરો અને પોતાના માટે અને અત્યારે જે સરસ ધ્યાન કર્યું એના માટે પોતાને આભાર આપો. ધીમે ધીમે ધ્યાનથી બહાર આવી જાઓ. કોઈ પણ ક્વેશ્ચન હોય, કઈ પણ પૂછવું હોય. જયેશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી ઈશાવાસ્યમ ઉપર. જગત ઈશ્વરથી ભરેલું છે, ત્યાગીને ભોગવવાની વાત કરી, ઈશ્વરને સમર્પણની ભાવનાની વાત કરી. સમર્પણ કરીને પ્રસાદ બુદ્ધિ મેળવવાની છે, પ્રસાદ અસ્તુ પ્રસન્નતા, કામ અને તૃષ્ણાને છોડવાની વાત કરી. ગોડ તમને હેલ્પ કરશે તો જ જો તમે પુરુષાર્થ કરશો. પુરુષાર્થની વાતો કરી, હ્યુમન એફર્ટ્સ એન્ડ ગ્રેસ ઓફ ગોડ તો જ મળશે. મનની શાંતિની પણ વાત કરી, બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું તમે કે કેવું છે. અત્ર તત્ર સર્વત્ર સ્થિર અને ગતિશીલ. ધૂળીની વાત કરી અને ધૂળી પર વનનેસથી કનેક્ટ છીએ આપણે, જીવાત્મા બ્રહ્મથી નજીક છે એ પણ વાત કરી. તર્ક વિતર્ક અને કુતર્ક સમજાવીને સમદ્રષ્ટિ રાખવાની વાત કરી. આત્મા કેવો છે એ પણ તમે સમજાવ્યું. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. ઉપાસનાની પણ વાત કરી અને પ્રાર્થના સમજાવી કે પ્રાર્થના કરવાની છે, ધ્યાનની વાત કરી. અને અગ્નિ છેલ્લે મારા કર્મોને બાળીને મને બ્રહ્મ તત્વ પ્રાપ્ત થાય એવું કર. ખૂબ સરસ, ખૂબ સરસ. જીવમાંથી શિવ થવાની યાત્રા અમને સમજાવી દીધી. એક્સલન્ટ, થેન્ક યુ વેરી મચ. કોઈ પણને સવાલ હોય તો પૂછી શકે છે, પ્લીઝ. ગોવિંદભાઈ, આત્માની યાત્રા કે કેવી રીતે આત્માની યાત્રા છે અને કસે પંકજ સ્વયં શું છે. તમે બંને મારા માટે ગ્રાઉન્ડ બ્રેકિંગ કે કોઈ પાયો બનાવવાનો હોય એના પરથી ચણતર ઉપર ઉભું થાય એના માટે શું જોઈએ કે પાયા મજબૂત જોઈએ. જે તમે બે પાયા મારા માટે બહુ મજબૂત રહ્યા. જેમ કીધું ને પંખીની મેં એક્ઝામ્પલ આપ્યું, બે પંખ વગર આપણે પંખી ઉડીને જઈ ન શકતો. એવી રીતે તમે લોકો બે જણ છો મારા માટે જે પાયો નાખનાર, કે આત્મા અને સ્વયં અને વિદ્યા વિનયથી શોભે છે. હજી અહિયાં છે એક ધૈર્ય નિર્મળ, પ્લીઝ. શેર કરો. હિના કેમ છે? અનમ્યુટ કરો ધૈર્યભાઈ, પ્લીઝ. સંભળાતું નથી. અનમ્યુટ કરો.
હા, આજનો સેશન સરસ હતો અને ધ્યાન પણ સરસ થયું અને બધું બહુ સરસ રીતે તે એક્સપ્લેન કર્યું. મારી સિસ્ટર જ છે અને ત્યાં હૈદરાબાદ આવવાની છે. યસ યસ, વેરી ગુડ. કઈ ક્વેશ્ચન હોય, કઈ ક્વેરી હોય? આપણે દેવ્યાની અનમ્યુટ કરી લે એને. હા યસ યસ, એમણે તો બોલવું જ પડે ને. હા, એના વગર અર્ધાંગની. આજે તમે એટલું નથી પ્રિપેર કર્યું પણ એનીવે whatever that try my best amara prayas hato je ane is avasya ne samjavano kyunki samanya manas chu ana mate to bada sant mahapurush je thai gaya e loka ne pan taklif padti ho to me ka amaro try karyo che actually mare kai kevu che amari tya biladi aave che hamna hamna thi shuru thai che avani animal kingdom jo amari એને પણ ઈશાવશ્યમ નું સાંભળ્યું તો મે બી એનો પણ કઈક ઉદ્ધાર થવાનો છે. જોઈ નામ છે એનું, તો એક્સિલન્ટ. અને જેમ જેમ દરેક જણ બહુ સારી રીતે સ્વાધ્યાય નું કરી રહ્યા છે તો એમાં હવે જયેશ પણ ધીરે ધીરે પોડાકો લઈ રહ્યા છે અને ઇન્વોલ્વ થઈ રહ્યા છે. અને કહીએ ને કે તમારું કેવું હોય કે જયારે તમે જતા જાઓ ને સીડ કે ઉગવું અને એને ખીલવ્યા પછી બ્રાન્ચ સરસ રીતે કે એક એક બંને ડોટર સાંભળતા હતા અને એમ થઈ ગયું છે. એને કહું ભાઈ નજીક આવી છે, ભગવા કપડા લાવશો ના? મારો અટક જ જોગી છે ને. તમારો અવાજ નથી સંભળાતો દેવ્યાની બેન. અરે કોઈએ સ્ટોપ કીધું એમને? એનિમલ કિંગડમ ઉપર બહુ ઇફેક્ટ પડે છે. ઇટ્સ વોટ. યસ યસ. અને બંધ પૂજાજી. યસ, હા હેલો. એ હેંગ થઈ ગયું. હા, હવે કોઈને સવાલ ના હોય તો આવતીકાલની વાત કરી લઉં. આવતીકાલે પણ આપણે 6 વાગે મળીશું મિત્રો. આવતીકાલના આપણા વક્તા છે શ્રીમતી રજનીબેન પનોલા. એવો બહુ સરસ વિષય લઈને આવવાના છે, બે પાંખોથી પંખી ઉડે છે. આવી વાત જયેશભાઈએ કરી તો એને જ કનેક્ટ કરવાના છે. જોનાથન લિવિંગસ્ટન સિગલ, રિચર્ડ બેડની બુક છે અને એક ગુજરાતીમાં ટ્રાન્સલેશન થયેલું છે સાગર પંછી. મારી પાસે 40 વર્ષ પહેલા મેં 10 રૂપિયામાં ખરીદેલી આ બુક. કથા છે પક્ષીની, દરિયાઈ પક્ષીની. એકદમ ખૂબ મજા આવશે તમને. તો અચૂક કાલે 6 વાગે આપણે બધા જ જોઈન થશું. ધીરેન્દ્ર સર પણ છે, હજુ પણ સવાલ હોય તો જયેશભાઈ ને પૂછી શકે છે અને ના હોય
તો આપણે મીટિંગ. પૂજાબેન તમારે કંઈક કહેવું છે? બેન નથી બનાવી આવી ગયા છે. અચ્છા વિરેનભાઈ નમસ્કાર. નમસ્કાર આપ સભી લોગોં કો. બહુ અચ્છા સેશન લિયા જયેશભાઈ જોગી, યુ રિયલી વર્ક વેરી વેલ. ખાસ કરકે મેને તો આખિર મેં આપકા ખાલી ધ્યાન હી દેખા, સો મેડિટેશન વોઝ વેરી વેલ ડન. થેન્ક્સ અ લોટ ફોર ધ સેશન ધેટ યુ પીપલ આર કન્ડક્ટિંગ. ઇટ વોઝ રિયલી ગુડ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ, થેન્ક યુ. વિધાઉટ સપોર્ટ, યે આપ લોગ કે સપોર્ટ કે નહીં હો સકતા. તો બોલે કે ગુજરાતી બોલે આંગળી ચીંધવાનો લાભ યે આપકો મિલતા હૈ. तो एक मैं यहाँ पर एक छोटा सा उदाहरण देता हूँ, कश्यप सर को भी मालूम होगा. जब पांडव लोग ने अश्वमेध एक यज्ञ किया था, तो अश्वमेध एक यज्ञ किया तो फिर सब लोग मतलब ये खाने खाने आए थे, सब खाना खाया. जो पत्थर उठाए थे ना वो कृष्ण जी ने उठाए थे. तो जो भी उनका लाभ लेना था, उनको मिलना था, उससे ज्यादा कृष्ण भगवान को लाभ मिला, कृष्ण जी को लाभ मिला. तो ये लाभ आपको मिल रहा है कि आप करेंगे बोलते हैं पार्थ सारथी. yes, yes. तो आप हमारे सारथी हो, तो सारथी किस तरह से आगे मोड़ना है, किस तरह से जाना है, वो सारथी को ज्यादा मालूम रहता है. जो पीछे बैठा होता है उसको नहीं मालूम रहता कि क्या आगे आने वाला है. तो यू आर द पार्थ सारथी, यू आर द अवर पाथ फाइंडर के नेक्स्ट. yes. क्या है. तो काफी काफी धन्यवाद आपके लिए भी कि आपने इतना ये सब हमारे लिए मैनेज किया. और ये थैंक यू सो मच सर, थैंक यू सो मच. वी आर सो वेरी हैप्पी एंड डिलाइटेड कि आप लोग इतनी मेहनत करके इतना अच्छा बोल रहे हैं. मुझे तो आप सब में मास्टर्स नजर आ रहे हैं. गुजरात को ध्यान गुजरात बनाने के लिए जो पिरामिड मास्टर्स चाहिए हैं वो यहाँ हैं, वो सब हीरे मोती यहाँ मौजूद हैं. थैंक यू सो मच वंस अगेन सर, थैंक्स अ लॉट. या थैंक यू, थैंक्स. વિરામ આપીશું અને કાલે 6 વાગે પાછા મળીશું મિત્રો. બાય બાય.